बोलो श्री कृष्ण भगवान नी श्री कष्टभंजन देवनी जय। आजे खूब सरस अपना एरिया मांथी गोता विस्तार ना दरेक भक्तोए अपनी जे पोथी यात्रा में सामेल थया अने जे आनंद कर्यो ए पछी ए आपणे एवुं कही शकाय कि आपणी हजी तो शरूआत हती। हवे फरीथी आपणे गया वर्षे आज समय अने आज महीनामां अने तारीख खाली एक ज दिवसनो फेर छे। गया वर्षे आपणे 24 एप्रिलथी शरूआत करेली भागवत सप्ताहनी, आजे आपणे 23 एप्रिलथी शरूआत करीए छे, एक दिवस आगळ छीए। એટલે પ્રભુ હંમેશા આપણને બધાને એવી જ શક્તિ આપે છે અને એવી જ બુદ્ધિ આપે છે અને એવી જ ઈચ્છા આપે છે કે હંમેશા જીવનમાં આપણે આગળ વધતા રહીએ। આજે વધારે સમય નથી લેતો કારણ કે સમય આપણો જે કથા શ્રવણ કરવાનો છે એ શરૂઆત થઈ ચૂકી છે। આપણા એરિયાના સિમંદર મેટ્રોમાં રહેતા આપણા સૌ વચ્ચે ઘણી જગ્યાઓ ઉપર એમણે પોતાની ઉપસ્થિતિ બતાવી અને ઘણા કાર્યક્રમોમાં ઇવન આપણા ઘણા બધા પ્રસંગોમાં હાજર રહીને આપણને આશીર્વાદ પણ આપ્યા છે। આપણા એરિયાને એવા સારા સારા કહેવાય કે પછી જ્ઞાનની વાતો કરીને ઘણા સંસ્કાર પૂર્યા છે એવા આપણા શાસ્ત્રી શ્રી હરદેવભાઈ જોશી એમના તરફથી ગયા વર્ષે પણ આપણને એટલું સુંદર ભાગવત સપ્તાહનું આપણને જ્ઞાન યજ્ઞની આપણી જે સપ્તાહ હતી એમાં એટલું સુંદર શ્રવણ કરાવ્યું। આજે ફરીથી એ જ શરૂઆત થાય છે તો જેટલા પણ હાજર છે અને જેટલા પણ કદાચ આપણે આ એવું કહી શકાય કે જે હાજર અત્યારે નથી કદાચ આવશે હમણાં પણ એમને ઘરે પણ આપણે યુટ્યુબ ચેનલ પર આ કથા લાઈવ થઈ રહી છે। ગઈકાલે પણ આપણે જે આનંદનો ગરબો માણ્યો એ આનંદનો ગરબો પણ આપણો યુટ્યુબ ચેનલ પર લાઈવ થઈ રહ્યો છે। એની લિંક રોજે રોજ રાબેતા મુજબ આપણા દરેક ગ્રુપ્સમાં વોટ્સએપ ગ્રુપમાં આવી જાય છે, છતાં પણ કદાચ કોઈ એમને લિંક ન મળે તો એ સિમંદર મેટ્રોની એક આપણી લાઈવ ચેનલ છે એમાં પણ સબસ્ક્રાઈબ થઈ અને એ લાઈવ જોઈ શકે છે। એટલે હવે વધારે આપણા કથામાં શ્રવણ કરવા માટે હું શાસ્ત્રી શ્રી હરદેવભાઈ જોશીને વિનંતી કરીશ કે આપણી કથાનું અહીંયાથી શરૂઆત કરે અને છેલ્લે આપણે અત્યારે મારી વાણીને વિરામ આપતા એક વખત જય જોશથી ઈચ્છું છું કે દરેકના મોઢેથી એક વાર જઈ નીકળે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય। Whoa.
Amen.
सर्वभूतेषु मा શુકન તો મજબૂત થવું જોઈએ ને. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. હરે માત કી જય. કષ્ટભંજન જવાનજી મહારાજ હર હર મહાદેવ.
કથા પરંપરા અનુસાર ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરી કથા ગંગાની અંદર પ્રવેશ કરીએ. ઓમ ઓમ આપ સૌ પણ અમારી સાથે ગાજ Come.
સૌપ્રથમ હરિનામ સંકીર્તન કરી લઈએ, ત્યારબાદ આગળનો કાર્યક્રમ ઉદ્ઘોષણ શ્રીને સોંપી કથાક્ષેપન ન થાય. બોલી શ્રી ગોવિંદ દામોદર ભગવાન કી જય. હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓ, હરિ સુંદર નંદ મુકુંદા હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિયો, હરિ સુંદર નંદ મુકુંદા સજલય નારાયણ હરિયો,
શક્ષરીને નમ્ર વિનંતી કાલે કરીને સૂચી આગળ વધારે
હલો 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 બોલો શ્રી કષ્ટભંજન દેવકી શ્રી ભાગવત ભગવાન કી વ્યાસપીઠ ઉપર બિરાજમાન શ્રી શાસ્ત્રી હરદેવભાઈ જોશીજી આપણા વિસ્તારની અંદર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા અને આપણા ન્યૂ ગોતા યુવક મંડળને વૃક્ષારોપણ એટલે કે પર્યાવરણનું કામ કરતા હોઈએ આપણે, કોરોના મહામારીની અંદર સ્થાનિક વિસ્તારની અંદર મધ્યમ વર્ગીય જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ, ગોતા સ્મશાન, થલતે સ્મશાન, સોલા સિવિલ હોસ્પિટલની બહાર પાણીની બોટલોનું વિતરણ હોય, આપણે સૌ પહેલો સુંદરકાંડ પાઠ કર્યો એની અંદર શ્રેષ્ઠ યોગદાન આપ્યું હોય અને આ આપણા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર શ્રેષ્ઠ યોગદાન આપનાર અને એક સારા સમાજ સેવક પ્રામાણિક વ્યક્તિ તરીકે જેમની એક છબી છે એવા મારા પરમ મિત્ર શ્રી યોગેશભાઈ પટેલ, એમની સાથે એમના મિત્ર હાર્દિકભાઈ ઠક્કર પરિવાર સાથે અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે, આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌનું ન્યૂ ગોતા યુવક મંડળ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. બહુ લાંબો સમય લેવાનો નથી, પરંતુ જ્યારે ભાગવત જ્ઞાન ભાગવત કથાની વાત નીકળી ત્યારે યોગેશભાઈ જોડે આ યોગદાન માટે વાત થઈ, પણ એ સમયે એમના મુખમાંથી જે નીકળેલા શબ્દો હતા ને એ મારે તમને કાતર નહીં આપીએ, કારણ કે ન્યૂ ગોતા યોગ મંડળ કાપવાનું કામ નથી કરતી, જોડવાનું કામ કરે છે. સાથે લાભાર્થી બેન રેખાબેન આવ્યા છે કે ભગવતી બેન છે જી, બીજા બેન જયશ્રીબેન એ બીજા લાભાર્થીને મશીન આપશે. હા, આ બાજુ આવો. બોલીએ કષ્ટભંજન દેવકી. આ લાભાર્થી બહેનોને જે મશીન આપ્યા છે એ બહેનો પેટ ભરીને આ દીકરીઓને અને બહેનોને આશીર્વાદ આપજો. અને કલ્પેશભાઈને વિનંતી કરીશ કે યોગેશભાઈનું સાલ ઓઢાડી અને આ વખતે જરાક કન્સેપ્ટ જુદો લાયા છે. ન્યૂ ગોતા યુવક મંડળ દરેક વખત કંઈક નવું કરે છે કે કોકને રોજીરોટી આપવી હોય, કોઈને મદદ કરવી હોય એવું વિચારે. સૂતર કાંતા જે આપણે ખાદી વણીએ એ લોકોને રોજીરોટી મળે એ હેતુથી આપણે આંટી સૂતરની આંટી મંગાવી અને એ સૂતરની આંટીથી આપણા કલ્પેશભાઈ અત્યારે ભાઈ શ્રી યોગેશભાઈનું સાલ ઓઢાડી અને સ્વાગત કરશે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. અનિલમભાઈ, નિલેશભાઈ, જીગરભાઈ અને નિલેશભાઈ, જીગરભાઈ અને નિલેશભાઈ, જી દાદાને માટે સાલ પણ લાવશો, દરેક મહેમાનો માટે સાલ અને હાર લાવશો. પરમ કૃપાળુ પરમેશ્વર
શ્રી કષ્ટભંજન દેવ મા ભગવતી આ સૌ દાતાઓનું વેપાર ધંધાની અંદર ખૂબ બરકત લાવે, તન ભન અન સ્વાસ્થ્ય સંપત્તિએ ખૂબ સુખી રાખે, એમના પરિવારની અંદર ખૂબ સુખ શાંતિ રહે અને આવા ને આવા સેવાના કાર્યો કાયમ કરતા રહે એવી દાદાના ચરણોમાં અને ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને ભૂદેવશ્રી યજમાન દાતાશ્રીની એક ઈચ્છા એવી હતી કે જેવી કથા ચાલુ થાય ને એના પહેલાં આ એક પુણ્યનું કામ કરવું છે, જે આપણે એમને વચન આપ્યું હતું એ અત્યારે આપણે પૂરું કર્યું છે. આગળ આપણે ભાગવત કથાનું રસપાન શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે રસપાન કરાવે. આભાર. ઓમ રે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ યુવક મંડળ ના નિમિત્ત માત્ર પ્રયાસથી અને કૃષ્ણની કૃપાથી હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવની કૃપાથી આ ભાગવત કથાના પ્રથમ દિવસે ઉપસ્થિત સર્વ શ્રોતાઓના હૃદય કમળની અંદર બિરાજેલ પરમાત્માને મારા વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય ખોડલ. આપ સૌ પધાર્યા અને કથાની અંદર કૃષ્ણ સ્વરૂપે વિરાજા છો એવું અહીંથી નજરે દેખાઈ રહ્યું છે. બહુ આનંદ છે. તમારો પ્રેમ કેવો હશે કે કૃષ્ણએ 365 દિવસ પૂરા નથી થવા દીધા. ગઈકાલે આજે 364 દિવસ થશે અને આવતીકાલે આપણી ગઈ કથાના 365 થવાના છે. ત્યાં તો ભગવાન કે હું આવું છું અને ખરેખર બહુ આનંદનો ઉત્સવ છે. માનનીય મુરબ્બી યજમાન અને આ કથામાં પણ એમનો ઉપભોગ છે એવા યોગેશભાઈ પટેલ અને એમનો પરિવાર અહીં બિરાજેલ સર્વે મહેમાનોનું હાર્દિક સ્વાગત. સાહેબજી, આમ તો કથા કરવી અમારું કર્મ છે, હે ને, પણ શાસ્ત્રો એમ કહે છે. ઘણા લોકોના મંતવ્ય અલગ અલગ છે કે કોઈ કહે છે કે સુરી લક્ષ્મી, કોઈ કહે કે અસુરી લક્ષ્મી. સુરી લક્ષ્મી હાથી ઉપર બેસીને આવે, ધીમે ધીમે આવે ને ધીમે ધીમે જાય. અસુરી લક્ષ્મી ગરુડ ઉપર બેસીને આવે અને જલ્દી આવે ને જલ્દી જાય. આવા બધા તર્કો ચાલી રહ્યા છે. પણ મહારાજ, એ તર્કોમાં સમય ન વ્યતીત કરતા હું યોગેશભાઈ એવું માનું છું કે લક્ષ્મી ક્યારેય સુરી કે આસુરી ન હોય, લક્ષ્મીનો ઉપયોગ સુરી કે આસુરી હોય. આપને મા ભગવતીએ જે આપ્યું છે એનો તમે જે આ ગંગાના સ્વરૂપે ઉપયોગ કરો છો, એટલે આમાં કોઈ સંદેહ જ નથી કે એ તમારી નીતિનું દ્રવ્ય છે અને આપના પૂર્વજોના પુણ્ય છે કે આપ ના નિમિત્ત માત્રથી આપની કુળદેવી અને આપનો ઈષ્ટદેવ, આપનો જે ભરોસાનો ભગવાન છે એ આ કામ કરી રહ્યો છે એને મારી વ્યાસપીઠ બિરદાવે છે. મારું સાધુવાદ છે. સિંહણ કેરું દૂધ જેમ સોનાના પાત્રમાં જ શોભે, એમ સંપત્તિ લાયકાત હોય ને ત્યાં જ શોભે. અને એટલા માટે બ્રાહ્મણો હંમેશા તમારા ઘરે કંઈ પણ પૂજા હોય તો તમારા કપાળમાં તિલક કરીને પહેલો મંત્ર બોલે.
या श्री स्वयं सुकृति ना भवनेश्वर प्रभवस्य लज्जा त्वां त्वां नदास्म परिपालये देवि विश्वम् या श्री स्वयं सुकृत ना सुकृत कहता है शुभ तो के नु कर्म जे 2000 नी नोट તમારા ને મારા ખીચામાં છે એની કિંમત જેટલી કથા મંડપમાં છે ને એટલી જ ક્લબમાં પણ છે પણ એમ છતાં જ્યારે 2000 ની નોટમાં નીતિ હોય દ્રવ્ય હોય અને આ બધું હોય આના હરે સૌથી મહત્વની વાત છે કે પુનાય હોય પુણ્ય હોય અને આના ઉપર કે જો તમારા ભગવાનના તમારા ઉપર આશીર્વાદ હોય તો તમારું દ્રવ્ય કૃષ્ણ ચરણમાં જઈ અને એ દ્રવ્ય શુદ્ધિકરણ થાય છે ત્યારે આ ભગવાન ના પગને પંખાળે છે પણ મારો ઠાકોર બ્રાહ્મણ નું બાલક છું એટલે હું મારા દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આપના સગળા મનોરથ પૂર્ણ થાય અને તમારા શરીરને નિમિત્ત બનાવીને તમારો પરમાત્મા તમારા પાસે આવવાના શુભ કર્મ હંમેશા કરાવતો રહે એવી હું મારા ભગવાનને પ્રાર્થના કરું છું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આમ જોવા જાઉં ને તો આ ગોતામાં મારું તૃતીય આવર્તન છે સૌથી પહેલી કથા અમે કાર્તક સુદ પંચમીના દિવસે સિમંદર મેટ્રોના પટાંગણની અંદર કરી અને ત્યાં એવો નંદ ઘેર આનંદ ભયો થયો કે તરત જ કનૈયો સિમંદ નાનો બાળક જેમ મોટું થાય પછી ઘરની બહાર રમવા જાય ને એમ અમારા સિમંદરનો કનૈયો નાનો થઈને મોટો થયો નાનામાંથી મોટો થયો એટલે હવે સિમંદરના ગેટની બહાર રમવા આવે છે હે ને તો આવી રીતે ગયા વર્ષે 24-30 એપ્રિલમાં આજ સભા મંડપની અંદર બધું યાનું આ જ હતું જે ગયા વર્ષે હતું એ જ આ વર્ષે પુનરાવર્તન થયું હું પણ એનો એ સંગીતકારો પણ એના સ્ટેજ પણ એનું એ સાઉન્ડ પણ એનું એ બ્રાહ્મણો પણ એના અને તમે પણ એના એટલે કૃષ્ણએ કૃપા કરી છે અને તમે ને હું ભેગા થયા છે કારણ કે ભગવાનનું નામ આ જગતમાં બહુ અમૂલ્ય છે આ જગતમાં સૌથી અઘરું શું છે તો કે ઈશ્વરનું નામ કારણ કે નામે પાતક છૂટશે અને નામે નાશે રોગ કે જો તમને ભગવાનનું નામ મળી જાય તો તમને આ જગતમાં બધું મળી જાય છે આપણું શાસ્ત્ર કહે છે કે કલૌ કીર્તન કેશવ કલયુગની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાનું સરળ સાધન એ કીર્તન છે પણ હું એવું કહું કે કીર્તન કોણ કરી શકે તો કે જેને ભગવાને નક્કી કર્યા હોય એ કરી શકે આ 6 અબજની વસ્તીમાંથી તમે એટલા લોકો અહીંયા બેઠા છો આનો મતલબ કે તમને ભગવાને નક્કી કર્યા છે યુ આર સિલેક્ટેડ ફ્રોમ ગોડ તમે કોઈ સામાન્ય નથી તમને કૃષ્ણનો પ્રેમ અહીંયા ખેંચી લાવ્યો છે અને આવું આ ભાગવત આવું કે જે કૃષ્ણનું કોઈ કહે છે કે કથા શું છે કથાનો ઊંધો અક્ષર કરો જોઈ શું થાય હે મને સંભળાય એમ બોલજો જરા થાક કોઈ કહે છે કે કથા એ થાક ઉતારવાનું માધ્યમ છે કોઈ કહે છે કથા એ પરબ છે કોઈ કહે છે કે કથા એ કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે કોઈ કહે છે કે કથા એ ગંગા છે કોઈ કહે છે કથા એ મંદિર છે પણ મને એવું લાગે કે કથા એ કૃષ્ણનો સાક્ષાત શબ્દાવતાર છે કે ભગવાને કદાચ શબ્દ રૂપી અવતાર ધારણ કરે તો એ કેવો થાય તો એ 18,000 શ્લોકોથી બદ્ધ
335 અધ્યાય પોણસો લક્ષ અક્ષર દ્વાદશ સ્કંદ ની દિવ્ય સંહિતા રૂપિયા ભાગવત થાય. આ ભગવાન નો શબ્દાવતાર છે કે ભગવાન ની કૃપાથી તમે ત્યાં જઈ શકો. તમે જોજો, તમે દ્વારકા જવાની ગમે એટલું પ્રયત્ન કરશો, તમે નક્કી કરજો તારીખ, એ તારીખે તમે નહીં જઈ શકો. તમે નાથ દ્વારા તમે જે તારીખ નક્કી કરશો એ તારીખે નહીં જઈ શકો. તમે ડાકોર તમે તારીખ જે નક્કી કરશો ત્યારે નહીં જઈ શકો. તમે શામળાજી તમે તારીખ નક્કી કરશો ત્યારે નહીં જઈ શકો. જ્યાં હરિ બિરાજે છે ત્યાં હરિની ઈચ્છા હોય ત્યારે તમે. આ કથાની અંદર કૃષ્ણએ તમને બોલાવ્યા છે અને ફરી ફરી વાર મને બહુ કહેતા ગર્વ થાય છે કે આ ગોતાની ભૂમિ કેટલી પુણ્યશાળી હશે. અહીંયા ખરેખર કોઈ સતી અને કોઈ જતીનું તપ બોલતું હશે કે આજ કનૈયાએ ફરી વાર ગોતામાં ગોકુળ ઉતાર્યું છે. કનૈયા ફરી તમારા ખોળામાં રમવા પધારી અને ત્યારે આપણે બધાને ભૂલી જવાનું છે. અહીંયા 7 દિવસ નકરો આનંદ કરવાનો છે. જો આવું કરીએ ને, જો ભૂલવું છે ને એ બહુ જરૂરી છે જીવનમાં. જે ભૂલે છે ને બાપુ એને ફાયદો એ થાય છે, સૌથી પહેલું એને બીપી નથી આવતું, બીજું એને ડાયાબિટીસ નથી થતું. ભૂલો નહીં એટલે શું થાય, અને ભૂલવું બહુ જરૂરી છે. આવું તુલસીદાસ પણ કહે છે. તમે જ કહો છો, તુમારું ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુખ બિસરાવે. અંતકાલ રઘુબર પુર જાય જન્મ હરિ ભક્ત તહાઈ. નગર અહીંયા પ્રાસ તો બેસે જ છે ને, તુમારો મન ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ મિટાવે, પ્રાસ તો બેસે જ છે. પણ તો પણ તુલસીદાસજી આપણી ભાષામાં કહીએ તો બોલ્ડ એન્ડ ઇટાલિકમાં કહે છે કે બિસરાવે. એનો મતલબ શું? કે દુઃખોને ભૂલી જવાના છે અને સુખના મોહમાં પડ્યું નથી રહેવાનું, ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ થશે. અને ગીતાકાર કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુનજીએ પૂછ્યું કે તમને આ જગતમાં કેવો ભક્ત પ્રિય છે, અને ત્યારે ગીતાકાર બોલ્યા છે કે મને સ્થિતપ્રજ્ઞ પ્રિય છે. તો સ્થિતપ્રજ્ઞ કોણ છે? કે જે સુખમાં લપેટાતો નથી અને દુઃખમાં વિસરતો નથી. અને એટલા માટે આજ ભજશું કાલે ભજશું ભજશું સીતારામ ક્યારે ભજશું રાધે શ્યામ. આજ ભજશું કાલે સુસીતારા ક્યારે ભજે સુરાદેશા. ગંગા
આજે વજીશું ને કાલે વજીશું વજીશું સીતારામ. જો આવતીકાલની વાત કરે ને એને કૃષ્ણ કહે છે કે એને ભક્તજનું કહેવાય. કાલ વાળો હોય એ બધાય શાસ્ત્રો પણ ના પડે, કબીર મહારાજે પણ ના પાડી ને, કલ કરે સો આજ કર આજ કરે સો. વૈષ્ણવો પણ કે આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો. એટલે જો તમે આજને પકડી લીધી, જો તમે એ ક્ષણને પકડી લીધી અને એ ક્ષણને જો તમે જીવી લીધી, એક ક્ષણમાં જો તમે નાચી લીધું, એક ક્ષણમાં જો તમે ગાઈ લીધું, એક ક્ષણમાં જો તમે કથામાં આવીને રડી પણ લીધું, તો માનજો કે એક ક્ષણ જ કૃષ્ણ છે, એક ક્ષણ કૃષ્ણ છે. અમારે એકવાર કાકા વાત થતી હતી કે ભાઈ ઈશ્વર ક્યાં છે, ભગવાન ક્યાં છે, અને ત્યારે બહુ સરસ વ્યક્તિએ જવાબ આપ્યો કે ભગવાન વર્તમાનમાં છે, ભગવાન પ્રેઝન્ટમાં છે, ના તો ભૂતકાળમાં છે ના તો ભવિષ્યમાં. જો તમે આ ક્ષણોને માની લીધી, આ સાત દિવસનો અવસર તમને મળ્યો છે, જો એમાં આવી ગયા, એમાં નાચી લીધું, એમાં કૂદી લીધું, એમાં ગાઈ લીધું, તો યાદ રાખજો મારા વાલા, આ સાત દિવસમાં તમે ઈશ્વર માટે જે કર્યું છે ને એ ઇન્વેસ્ટમેન્ટ છે. હને અત્યારે ઇન્વેસ્ટમેન્ટનો યુગ છે. કા તમારા સાત ચોકુને 28 કલાક જ્યારે તમારો અંતકાળ હશે ને ત્યારે કનૈયો તમારો એ સમય આવીને ઉભો રહેશે અને વ્યાજ સમેત તમને પાછું આપશે. આ તમારો ઇન્વેસ્ટમેન્ટ છે, આ તમારું વેસ્ટ નથી. પણ વધારે સમયને ન વ્યતીત કરતા, કારણ સવા 10 થઈ ગયા છે અને પ્રયત્ન છે કે આજ અક્ષય તૃતીયામાં ધૂંધું કરીને મોક્ષ થઈ જાય, પ્રયત્ન છે. તો આવો આપણે ભગવાનનું નામ લઈ અને પહેલા દિવસની કથામાં પ્રવેશ કરીએ. પહેલો દિવસ એટલે સમજો શું હોય પહેલા દિવસે. આમાં મોટા ભાગના શ્રોતાઓ એવા છે કે જે ત્રીજી વાર કથામાં બેઠા છે, હવે કદાચ હું આગો પાછો થાઉં તો એ લોકો કથા કરી દે એમ. એટલા પહેલા દિવસે કથાનું મહાત્મ્ય હોય. પહેલા દિવસે ડોક્ટર સાહેબ આપણે મહાત્મ્ય કરવાનું છે, તો મહાત્મ્યની અંદર પ્રવેશ કરીએ. પણ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં ગવાયું છે. તો આપણને એમ થાય કે ભાગવતજી પોતાનું મહાત્મ્ય કેમ નથી ગાતા, તો કે બડા બડા ઈ ના કરે બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ મેરા મોલ. પ્રશંસા હંમેશા બીજા દ્વારા થાય ને તો જે સાચી, અને એ તમારી ગેરહાજરીમાં થવી જોઈએ, હે ને. તમારી ગેરહાજરીમાં તમારા માટે બોલાયેલું વચન એ તમારું કમાણી છે. તો આવી રીતે ભાગવતજીનું મહાત્મ્ય 6 અધ્યાયનું, આવો આપણે એનો પહેલો શ્લોક ગાઈએ, એના ઉપર થોડી ચર્ચાઓ કરીએ અને ધીમે ધીમે આગળ વધીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયાતિ હેતવે આપત્રયે કૃષ્ણાય વયો નમઃ. અનુષ્ટુપ છંદનો આ મંત્ર 8-8 ના 4 બ્લોક છે અને અનુષ્ટુપ છંદ કહેવાય. તો પહેલો પદ આપણે સમજીએ કે સૌથી પહેલો, જો આ ભગવાનના પરિચયની વાત છે, એમ કે પરિચય વગર પ્રેમ નો થાય, હે ને. તો પરિચય કોને કહેવાય, તો કે સૌથી પહેલા એની પર્સનાલિટી જોવામાં આવે. કોઈ માણસનું ડ્રેસિંગ સેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય ને, એમ ભગવાનનું
પરિચય જોવામાં આવે, એનું એનું સ્વરૂપ જોવામાં આવે, ત્યારબાદ એનો સ્વભાવ જોવામાં આવે, અને ત્યારબાદ એનું સામર્થ્ય જોવામાં આવે. તમારે પણ કોઈ માણસની વાસ્તવિકતા જાણવી હોય તો સૌથી પહેલા એનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ, આ ત્રણથી ખબર પડે તમને. તો પહેલામાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. સચ્ચિદાનંદ રૂપાય, કે ભગવાનનું રૂપ છે સત, ચિત અને આનંદ. જો સત્ય ઉપર આપણા શાસ્ત્રે બહુ ભાર મૂક્યો છે. રામચરિત માનસ પણ કહે છે ધર્મ દુસર સત્ય સમાન. ભાગવતજી પણ આવતીકાલે ભાગવતજી મૂળનો પહેલો શ્લોક આપણે ગાઈશું, તો એમાં પણ આવે છે છેલ્લું પદ કે સત્યમ પરમ ધીમહિ. સત્યથી મોટો આ જગતની અંદર એક પણ ઈશ્વર નથી. ભગવાન પરમ સત્ય છે. સત્યમ પરમ ધીમહિ. અને મહાત્મા કેવું કીધું, સત પહેલો જ શબ્દ એનો બતાવ્યો છે. બીજો ચિત, કે ભગવાન ક્યાં રહે છે. ન તદ ભાસયતે સૂર્યઃ ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ નમઃ. શ્રી ભગવદ્ ગીતા અધ્યાય નંબર 15, એમાં ભગવાને કીધું કે જ્યાં ચંદ્રની શીતળતા પહોંચી શકતી નથી, જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી, જ્યાં અગ્નિ એને બાળી શકતો નથી, જેને વરસાદ ભીંજવી શકતો નથી, એ મારું પરમ ધામ છે. તદ્ધામમ પરમમ નમઃ. વળી આની આ જ વસ્તુ આગળ પણ ભગવાન કહી ચૂકે. કોઈ માણસની શ્રદ્ધાંજલિ આપણે આપીએ તો એની નીચે લખીએ ને નૈનમ ન છિંદંતિ, કે આત્મા ક્યારેય જીવતો નથી, આત્મા ક્યારેય મરતો નથી. આત્મા તો જેમ તમે ને હું વસ્ત્ર બદલીએ એમ આત્મા શરીર બદલે છે. તો હવે તમે કહો ભગવાનનું પરમધામ કયું. કૃષ્ણ ક્યાંય બહાર નથી, રામ ક્યાંય બહાર નથી, પવનપુત્ર ક્યાંય બહાર નથી, ભગવતી ક્યાંય બહાર નથી, એ તમારી અંદર છે. જેને સાક્ષાત્કાર થયો છે એને પૂછો કે ભગવાન કેવા દેખાણા હતા, એ કહેશે કે મારા જેવા. કે ભગવાન કેવો લાગે, તો કે તમે હું મને કદાચ સાક્ષાત્કાર થાય તો મારા જેવું, ને તમને સાક્ષાત્કાર થાય તો તમારા જેવું. નાહમ વસામિ વૈકુંઠે ન ચ યોગિનાં હૃદયે તથા મદભગ્ધ્યા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠતિ નારદ. નારદજીને પણ ભગવાને આ વાત કીધી કે ના તો હું વૈકુંઠમાં રહું છું, નાહમ વસામિ વૈકુંઠે ન ચ યોગિનાં હૃદયે તથા. કોઈ એવું માને કે હું એક પગે ઉભો રહીને તપ કરી જાઉં તો હું એની અંદર પ્રવેશ કરી જાઉં ને એની અંદર રહું, એ વાત પણ ખોટી. અને પછી ભગવાને કીધું એનું સાચું મૂળ સ્થાન, મદ ભક્ત્યા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠતિ નારદ. યાની કે અહીંયા કૃષ્ણ તમારી મારી વચ્ચે છે. પુરાણો એનું પ્રમાણ આપે છે ને કે જ્યાં જ્યાં ભગવાનનું નામ લેવાય ત્યાં ત્યાં કૃષ્ણ હોય છે. મદ ભક્ત્યા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠતિ નારદ. તો આવું ભગવાનનું રૂપ છે. અને એટલા માટે ભગવાન દ્રષ્ટિથી ન દેખાય, દ્રષ્ટિ કોણથી દેખાય, તમારો અભિગમ ક્યાંય હોવો જોઈએ. અને સાચો વૈષ્ણવ કોને કહેવાય, સાચો ભગવાનનો ભક્ત કોને કહેવાય, સાચો શિવ કોને, શૈવ કોને કહેવાય, કે સાચો શાક્ત કોને કહેવાય, કે જ્યારે એને ભગવાન સર્વત્ર દેખાવા માંડે. ભક્તિ માર્ગની પહેલ શરૂઆતનો પહેલો પ્રશ્ન છે વેર ઇઝ ધ ગોડ.
ભગવાન ક્યાં છે અને ભક્તિ માર્ગનું પહેલું કદમ છે ગોડ ઇઝ એવરીવેર ભગવાન ક્યાં નથી તો ભગવાનનું રૂપ કયું છે સત ચિત અને હવે મહત્વની વાત કીધી આનંદ કે જે નિરંતર આનંદમાં છે અને ગઈકાલે બહુ સરસ આનંદનો ગરબો કર્યો અને એમાં પણ આનંદ વિશે એ ભાઈ ગરબો કરતા હતા એ ભગત બહુ સરસ બોલ્યા બધાનો વિરોધાભાસી શબ્દ છે આનંદનો નથી કારણ કે પરમ સત્ય છે અને એટલા માટે અમારા કાઠિયાવાડના કવિઓ કહે છે હે જી ધૂપ દીવા શું દેવને દેવા એને દિલ દઈ દેવું રે ધૂપ દીવા શું દેવને દેવા એને દિલ દઈ દેવું એટલે સુખ અને દુઃખ તો આવ્યા જ કરવાના છે પણ એવા પણ જે ભગવાનને વિસરે સુખ અને દુઃખ જેની મનોવ્યથાને સ્પર્શી ન શકે જેનું ભગવાન હારેનું જોડાણ તોડી ન શકે આ સ્થિત પ્રજ્ઞ છે અને હવે તો આપણે એવા યુગમાં જીવીએ કે બાજુવાળો કદાચ મોંઘી ગાડી લઈએ તો એ જે ભગવાનને માનતો હોય આપણે એને માનવા લાગીએ છીએ માણસો ભગવાન બદલી નાખે છે બોલો એટલી વાત યાદ રાખજો તમારો આરાધ્ય એક હોવો જોઈએ
ગઈ કાલે આપણે વાત સાંભળી વલ્લભ ધોળાની, એ જ્યારે ડાકોર ગયા તો એને ભગવાનને નથ પહેરાવી દીધી, એ કે આમાં તો મને મારી બહુચર દેખાય, અને ભગવાને ધારણે કરી છે, ભગવાને ધારણ પણ કરી છે. તમે કલ્પના તો કરો કે આપણે ઈશ્વરના વિભાજન કરવાની વાત કરીએ, તમને નથી લાગતું કે થોડુંક અયોગ્ય હોય? આપણે ભગવાનનું ને જજ કરવા માંડ્યા છે કે કયો ભગવાન શક્તિશાળી છે, કે આને માનનારા બહુ સુખી છે, આને માનનારા બહુ સુખી નથી. આપણે ભગવાનની સામર્થ્ય ઉપર શંકાઓ કરવા લાગ્યા છે. તો ભગવાન તો મૂળ આનંદ રૂપ છે ને, એને તો 33 કોટી જે ભાગ કર્યા છે એ તો ખાલી ને ખાલી એને તમારા કેન્દ્ર બિંદુને કેન્દ્રિત કરવા માટે, તમારા મનને કેન્દ્રિત કરવા માટે. શિવને માને તે કૃષ્ણને ન માને, કૃષ્ણને માને તે શિવને ન માને, આ બેને માને શક્તિને ન માને, આવું ન હોવું જોઈએ. તમે ને તમે પાછા શ્રાવણ મહિનામાં જોર જોરથી ગાઉં છો, હરિ હર એક સ્વરૂપ અંતર નવ ધરશો, હોઈ અંતર નવ ધરશો, ભોળા ભોળા શંભુને ભજતા, ભોળા ભોળા શંભુને ભજતા, ભગવાનમાં શક્તિ છે કે નહીં આના નિર્ણયો આપણે ન લેવા. ભગવાનમાં શક્તિ છે એટલે તો આપણો શ્વાસ હાલે છે. રાત્રે હોઈ ગયા ને હવારે જાગવાની ભૂલાઈ ગયું તો કેમ થાય? લ્યો તમે એક વાર ફોર વ્હીલર શીખો છો, પણ એક વાર શીખ્યા પછી કોઈ દિવસ 180 ગયા પછી ભૂલી જાઉં છો? વિચારો, ગાડી 180 જતી હોય ને એક સેકન્ડ માટે, એક મિનિટ માટે ભગવાન તમને એ શીખેલું ભૂલવાડી દે તો? એટલે ભગવાનની વિશે બહુ પેલું ના કરીએ, મોજમાં રહીએ, ભગવાનનું સ્મરણ કરીએ. અને બીજા પદમાં લખ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાધિહેતવે, આપત્રયે વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. કે ભગવાન, ભગવાનનું સામર્થ્ય કેટલું છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, કે સૌથી પહેલા તો ભગવાન આ વિશ્વનું સર્જન કરે, ત્યારબાદ એનું સંચાલન પણ કરે. મહેમાન શ્રીઓ આપણી વચ્ચેથી જઈ રહ્યા છે, તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત થાય. આપનો ખૂબ આભાર, આભાર આભાર, હું આપનો આભાર માનું છું. તમે જે કાંઈ પણ કર્યું છે એના માટે, અને ઠાકોરજી તમને વધારે ને વધારે તમારા નિમિત્તથી થાય એવી હું મારા દ્વારકાધીશને પ્રાર્થના કરું. તાળીઓ રૂકવી ના જોઈએ. વાહ, કે ભગવાનનું સામર્થ્ય કેટલું છે? તો કે સૌથી પહેલું કે એ આ જગતને સર્જન કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, ઉત્પત્તિ સ્થિતિ અને લય, કે ખાલી આ સર્જન કરે એટલું નહીં, એને ચલાવે પણ ખરા. કીડીને કણ, હાથીને મણ, આપણને પણ જેટલી આપણી લાયકાત એટલો ઈશ્વર આપણને આપે છે. ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, અને સમય જ્યારે આવે ત્યારે પોતાની અંદર સમાવી પણ લે છે.
ઉડે આકાશમાં જાય પાતાળમાં અને શોધતા હરિની ખામી પણ ઈશની કોરટે ચડ્યો માનવી ત્યારે ભણેલી એની સર્વે વિદ્યા નકામી પણ ઈશની કોરટે ચડ્યો માનવી ત્યારે ની ભણેલી સર્વ વિદ્યા નકામી કે ભગવાન જ્યારે ન્યાય કરે ત્યારે તમારી કોઈ વસ્તુ કામ લાગતી નથી તમે ગમે એટલા વાહો છો તમે વિચાર કરો સામાન્ય રીતે આપણે કોઈનું હૃદય બદલી નાખતા હતા આપણે કોઈની કિડની બદલી નાખતા હતા ખાલી હવે એક આત્મા જ બનાવવાનું બાકી હતું ત્યાં સુધી મનુષ્ય હ્યુમન એનાટોમીમાં એટલી બધી પ્રગતિ કરી તેના અંગો માનવ સર્જિત બની જતા હતા અરે બાળકનો જન્મ પણ કૃત્રિમ પદ્ધતિથી આપણે કરી નાખ્યો આટલા મોડર્ન યુગની અંદર આપણે જીવવાતા હતા અને એમાં ભગવાને એક નાની એવી લીલા કરી અને તમને મને આજે 2023માં શરદી ઉધરસની હજી દવા નથી મળતી ખાલી વિચારી લો કે ભગવાનની શક્તિ કેટલી છે આજે તમે ખાલી શરદી ઉધરસની દવા નથી ગોતી શકતા તમે એમ કહેતા હતા કે અમે કોઈનું હૃદય બદલી નાખીએ અમે કોઈની કિડની બદલી નાખીએ પણ ભગવાન જ્યારે અરીસો બતાવી દીધો ત્યારે આપણને ખબર પડી કે આપણે તો કંઈ જ નથી બધું એ જ કરે છે આપણે કંઈ ન કરી શકીએ ત્યારબાદ કીધું એનો સ્વભાવ બતાવ્યો સ્વભાવ કેવો છે તાપત્રય વિનાશાય ત્રણ પ્રકારના તાપ આદિ દૈવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક જેને સરળ ભાષામાં કહું તો આદિ વ્યાધિ અને ઉપાધિ અભાવમાં જન્મે તે આદિ બાજુવાળા 52 ઇંચનું ટીવી લઈએ ને તમને 32 ઇંચના ટીવીના રંગ ઝાંખા લાગવા મળે એના રિમોટ સરખા કામ કરવા ન લાગતા હોય એવું તમને લાગવા લાગે એની સ્ક્રીનમાં પ્રોપર દેખાય નહીં આવા તમને બધા પ્રશ્નો ઊભા થાય શું કામ ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ તમારી નજરમાં થઈ ગયો કારણ કે તમારા બાજુવાળાએ 52 ઇંચનું ટીવી લીધું છે એટલે હવે તમને તમારું 32 ઇંચનું ગમતું નથી એટલા માટે અભાવમાં જન્મે એ આધિ શરીરથી હોય એ બધી વ્યાધિ અને વણ જોઈતી આવે એ બધી ઉપાધિ તાપત્રય વિનાશ અને પછી વાત કરી સૌથી મહત્વની કે આ બધા ગુણો કોનામાં છે શ્રી કૃષ્ણાય વયમ એક વ્યક્તિમાં છે બધા ગુણો અને એ છે શ્રી કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ એટલે કોઈ યશોદાનંદન કે દેવકી નંદન આની વાત નહીં એના રૂપમાં આવેલો પરમાત્માની વાત આદિ મધ્ય અને અંત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એના પણ ઉપર જે બિરાજે છે અને એ જ છે એની વાત જે સત્વ રજ અને તમ આ ત્રણેયને એક જ જગ્યાએથી સંચાલન કરે એની વાત પણ એની પાસે જવું હોય તો પહેલો નિયમ એ છે કે નમઃ નો હોવું જોઈએ નમઃ હોવું જોઈએ નમઃ યાની કે હું ભગવાન તમને નમસ્કાર કરું છું અને નમઃ યાની અમે નમસ્કાર કરીએ છીએ અહીંયા હું એકલો બોલતો હું તમે કોઈ ના હોય તો કોઈક એમ્બ્યુલન્સને ફોન કરી દી કે આ ભાઈ આંટા મૂકી દીધા લાગે છે તો મારી કોઈ વેલ્યુ છે નથી અને અહીંયા કોઈ ન હોય તમે ત્યાં ત્યાં મૂંગા મૂંગા બેઠા હો તો તમને બધાને લઈ જાય કે આ લોકો ગાંડા થઈ ગયેલા છે પણ આપણે બંને જો હારે છીએ તો જ કથા છે હું બોલું છું અને તમે સાંભળો છો તો કથા છે અને એટલા માટે આપણી વાત કરી છે તારું મારાની કોઈ વાત જ નથી અહીંયા વાત છે આપણું કોની વાત છે કૃષ્ણ છે ને જ્યાં તારું ને મારું હોય ને ત્યાં આવતા જ નથી જ્યાં આપણું હોય ત્યાં આવે છે
કારણ કે કોઈ લોકો એમ કહે છે કે આ અમારા ગામનો છે, કોઈ કહે છે કે આ અમારા સમાજનો છે, કોઈ કહે છે કે આ અમારી જ્ઞાતિનો છે, કોઈ કહે છે કે આ અમારા ધર્મનો છે, કોઈ કહે છે કે આ અમારા સંપ્રદાયનો છે. પણ મારો કનૈયો કુરુક્ષેત્રના મેદાનમાં ગર્જના કરીને કહે કે વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી એક પરિવાર છે, આખી પૃથ્વી એક પરિવાર છે. તમે તો નાત જાતની વાત કરો છો, તમે તો ધર્મની વાત કરો, તમે તો સંપ્રદાયની વાત કરો છો, અહીંયા તો આખી પૃથ્વીની વાત કરી રહ્યા છે. આ જગતમાં રહેલો દરેક જીવ એ પરિવાર છે. અને એટલા માટે આપણે બાળકોને નિશાળે જાય ત્યારે, હવે તો અંગ્રેજી બધી પ્રાર્થનાઓ ને પ્રેયર આવી ગયા હે ને, પણ જ્યારે જતા ત્યારે આપણે સૌ નિશાળે જતા, અથવા આપણા વડીલો જ્યારે નિશાળે જતા ત્યારે કેવી પ્રાર્થનાઓ ગવાતી? મૈત્રી ભાવનું પવિત્ર ચરણો મુજ હૈયામાં વયા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નીત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ચરણો મુજ હૈયામાં ભયા કરે, શુભતાઓ આ સકલ વિશ્વનો, એવી ભાવના નિત્ય રહે. શુભતાઓ આ સકળ વિશ્વનો, એવી ભાવના. શુભ થાઓ સકળ વિશ્વનો, એવી ભાવના નિત્ય રહે. અને એટલા માટે આપણે પણ હંમેશા બોલીએ, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાં પશ્યંતુ, માં કશ્ચિત દુઃખમ ભૂયાત. ત્યાં ક્યાંય કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી, આપણાની વાત. આવું આ પ્રથમ શ્લોકની અંદર ભગવાનનું બતાવ્યું, ને ત્યારબાદ બીજા શ્લોકમાં ભગવાનના પરમ વક્તા, ભગવતજીના પરમ વક્તા ને ભગવાનના પરમ ભક્ત એવા શુકદેવજી મહારાજને વંદન કર્યા છે. તો આવો આપણે એ શ્લોક જોઈએ. યમ પ્રવ્રજંત મનુપે તમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહકા તરાચુહાવ. પુત્રે ત્રિતન્મતયા તરવો બિનેદુ, ત્વં સર્વભૂતરદયમ મુનિમાન તોષ્મિ. યમ પ્રવ્રજંત, પ્રવ્રજંત એટલે કોણ? તો કે જે એક દિશામાંથી વિચરણ કરે પણ બીજી દિશામાં પાછો ન આવે, આને પ્રવ્રજંત કહેવાય. સુખદેવજી મહારાજ પ્રવ્રજંત છે. યમ પ્રવ્રજંત મનુપેત અમપેત કૃત્યમ, 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા, અને જ્યારે 16 વર્ષે માં અરણી દેવીથી સહન ન થયું ત્યારે કીધું કે હવે તમે બહાર પધારો. અને શુકદેવજી મહારાજ કહે છે કે હું બહાર નહીં આવું, હું આવું ને તો મને આ માયા સ્પર્શી જાય. શુકદેવજી મહારાજ કહે છે કે હું આવું તો મને માયા સ્પર્શી જાય. તો માએ વરદાન આપ્યું કે જાઉં તમે આવો, પણ તમને આ માયાનો સ્પર્શ નહીં થાય. અને જેવો અરણી દેવીને પ્રસવ થયો એટલે નાયડુ લઈ અને દોડવા લાગ્યા છે. હે પુત્ર કરીને વ્યાસજી એની પાછળ દોડે ત્યારે એને ઝાડવા ઊભા રાખે કે વ્યાસજી એને જાવા દો. આપણને એમ થાય કે ઝાડવા બોલે આપણને આવો પ્રશ્ન એટલે થાય કે આપણા હરે
આપણા બ્લોક જે માં જે ચાર જણા રહેતા હોય ને એમાંથી બે જણા હારે આપણે બગાડી હોય હે ને, એમાંય બે જણા હારે આપણા ભેગા ના બોલતા હોય તો આપણા હારે જાડવા તો ક્યાંથી બોલે, પણ જાડવા બોલે છે. જાડવા એ સજીવ છે, વૈજ્ઞાનિક રીતે એને સજીવ સાબિત કરવામાં આવ્યા છે, એના બધા જ લક્ષણો છે. અને જે લોકો આમાંથી ખેતીવાડી કરતા હોય એમાં ઘણા ઝાડ એવા હોય, જેમ કે કેળનું ઝાડ, તો એમાંથી સમયે એમાંથી એક અવાજ સંભળાય છે. અને બીજું સૌથી મહત્વની વાત કે જો તમે હીલિંગ કે રેકીમાં જાઓ તો એ કહે છે કે ભાઈ વૃક્ષનું પત્તાનું હલવું એ સાઇન ફ્રોમ યુનિવર્સ, એ પ્રકૃતિ તમને કંઈક પ્રેરણા કરી રહી છે, પણ આપણે એની વાત સમજી શકતા નથી. અને એનાથી પણ મોટી વાત, પૂર્ણ આધ્યાત્મિકતાની વાત, તો સંતની વાત સંત જ સમજે. જાડવા પણ સંત છે અને વેદવ્યાસ પણ સંત છે. કેવી રીતે જાડવા સંત થયા? તો કે સંત છે ને એ પોતાના સંતાનોને જગતના કાર્ય માટે એને સોંપી દીધી છે. તમે આજ સુધી ક્યારેય સાંભળ્યું કે શિમલાની અંદર આ વખતે સફરજન નહીં આવે ગુજરાતમાં, કારણ કે જાડવા પોતે જ પોતાના સફરજન ખાઈ ગયા છે? તમને ન સાંભળાય? આપણે ક્યારેય સાંભળ્યું કે આ વખતે ગીરમાંથી કેરીઓ નહીં આવે, આંબો પોતે જ પોતાની કેરી ખાઈ ગયો? આવું નહીં સાંભળાય, કારણ એ જગતના કલ્યાણ માટે એને સોંપી દીધું છે. તમે કલ્પના કરો કે સંતાનોને સોંપવાની વાત, તમને તો ટી શર્ટ ગમતું હોય એ તમે કોઈને ના આપો, ગમતી સાડી બાજુવાળા બેન માંગે તો કે મારા નણંદને ન્યા પડી છે, હમણાં એ પહેરવા લઈ ગયા હતા તો હજી પાછી આપી ગયા નથી, હોય કબાટમાં જો. તો આ તો જો તમે સાડી ન આપતા હો, તમારું આઈલાઇનર ન આપતા હો, તો આ તો આખું સંતાન દેવાની વાત, કોણ આપે? પણ જાડવા આપણને આપી દે છે. જાડવાનું સંતાન એટલે કોણ? તો કે એના ફળ અને એના ફૂલ. આજ સુધી જાડવો ફળ અને ફૂલ કોને આપી દે છે? આપણને સોંપી દે છે. અને એટલા માટે વ્યાસને કહી શકે કે તમારા દીકરાને જાવા દો, એ આ જગતના કાર્ય માટે જાય છે. ઓલા જાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા, આત્મા રે ઓ જાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે ઓ આત્મા. કાવડી પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે ઓ આત્મા રે ઓ. કાવી તે જાડવા સંત છે એટલા માટે એ સંતની ભાષા સમજે છે, એટલે વેદવ્યાસજીને કીધું કે એને જવા દો અને સુખદેવજી મહારાજ જગતના કલ્યાણ માટે નીકળી ગયા છે. ત્યારબાદ નૈમિષે સુતમાસીન ભીમભિવાદ્ય મહામતિમ કથામૃત રસસ્વાદ કુશલ શૌનક બ્રવીત. શૌનક આદિ 88,000 ઋષિ મુનિઓ સુત નામના પુરાણીને કહે છે, અજ્ઞાન દ્વાન વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાવી કથા સારં મમ કર્ણ રસાયણમ. સુતાખ્યાહી કથા સારં મમ કર્ણ રસાયણમ. હાલો આપણે એક નાનો એવો સવાલ પૂછીએ, મને ખબર પડે ને કે અહીંયા મારે કેટલો સત્સંગ કરાવવાનો ને કેટલું તત્વજ્ઞાન કહેવાનું હે ને. આપણે ખોરાક લેવાની પદ્ધતિ તો ચાવીને ચાટીને ચૂસીને અને સૂંઘીને,
ચાર રીતે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ, બરોબર છે, પણ ભોજન લેવાની દ્વાર કેટલા? એક મોઢું, બરોબર ને, મોઢેથી આપણે સૌ ભોજન લઈએ છીએ. જે આવું જ કહેતા હોય કે આપણે ખાલી મોઢેથી જ ખોરાક ગ્રહણ કરીએ છીએ, એ હાથ ઊંચો કરો જેનું એવું માનવું છે કે આપણે ખાલી મોઢાથી જ ખોરાક ગ્રહણ કરીએ છીએ. ઓકે, આપણે એક કરતા વધારે જગ્યાએથી ખોરાક ગ્રહણ કરીએ છીએ, આવું કહેતા હોય એ હાથ ઊંચો કરો. બેમાંથી કોઈ કરતું જ નથી. મારો અવાજ આવે છે ને, બરોબર? હા, રાજેશભાઈ, વાહ, પાછળ અવાજ આવે છે મારો? તો કોઈ હાથ ઊંચો નથી કરતા એટલે મને એવું લાગે છે. આપણે ખોરાક ખાલી મોઢાથી નથી લેતા. જો તમે મોઢેથી જે ખોરાક લ્યો છો ને એની અધોગતિ થાય છે, એ ઉપરથી નીચે તરફ વહે છે ગુરુત્વાકર્ષણ પ્રમાણે. પણ તમે જે કાનમાંથી ખોરાક લ્યો છો એની ઉર્ધ્વ ગતિ થાય છે. કાનમાંથી ખોરાક લઈએ ક્યાં જાય? મગજમાં. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને 15મા અધ્યાયમાં કીધું છે કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના હદે સમાશ્રિત, કે કદાચ તમે જેવું તેવું ખાઈ જાઓ એનો વાંધો નથી, એ પચાવવાની ક્ષમતા તમારા જઠરમાં છે. અંદર રહેલો વૈશ્વાન નામનો અગ્નિ એને પચાવી દેશે. લોખંડના ચણા ખાઈ જશો તો પણ પચાવી દેશે. પણ તમે જેવું તેવું સાંભળશો તો એ તમારી અધોગતિ કરાવશે. ફિલ્ટર તમારે કાનમાં મૂકવાની જરૂર છે. જેનું તેનું સાંભળશો નહીં, હે ને? કોઈ આપણા કાનમાં આવીને જેવી તેવી વાત કહી જાય, પછી જે મગજમાં ભરાઈ જાય છે ને એ નીકળતું નથી. અને અત્યારે આપણે ફિલ્ટર વાળા પાણી પીએ છે, આરો વોટર, કદાચ એની જરૂર નથી. પીવો તો સારું છે, પણ કદાચ કૂવામાંથી પી લેશો તો વાંધો નહીં. માર્કેટમાં એની ટ્રીટમેન્ટ, દવાઓ બધી ઉપલબ્ધ છે. થોડું જાજુ ભોજન નબળું થઈ જશે તો એની દવાઓ ઉપલબ્ધ છે. પણ તમે જેનું તેનું સાંભળી લેશો, જેના તેના વિચારો તમારા મગજમાં આવશે, તો એની દવાઓ ઉપલબ્ધ નથી. અને એટલા માટે 88,000 ઋષિ મુનિઓ એમ કહે છે કે મમ કર્ણ રસાયણમ, કે તમે અમારા કાનમાં એવું રસાયણ નાખો કે જે અમને ભગવાન પાસે લઈ જાય. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહા, માયા મોહ નિરાશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. સુતજીને વિનંતી કરી કે હવે તમે કથાનો આરંભ કરો. સૌથી પહેલા તો કથા ક્યાં થાય, તો ને સ્થાન બતાવ્યું છે નૈમિષારણ્યમાં. તો કે નૈમિષારણ્ય એટલે શું? કોઈ જગ્યા? તો કે ના, સૌથી પહેલી જગ્યા કે જ્યાં યુદ્ધ ન થયું હોય એને નૈમિષારણ્ય કહેવાય. નિમિષ અને આરણ્ય. નિમિષ કહેતા તમારા વિચારો, અરણ્ય કહેતા આરાઓ, ગતિ. જ્યાં તમારા વિચારો સ્થિર બની જાય, જ્યાં તમારું મન શાંત થાય, ત્યાં તમે કથા કરી શકો. અને આ નવીન કાકા અને એમના પૂર્વજોની જગ્યા કઈ નૈમિષારણ્યથી ઓછી નથી. કે આજ બીજી વાર કનૈયો એની જગ્યામાં પધાર્યો છે, તો એવા એક વાર આપણે એને તાળીઓથી વધાવીએ. એણે આપણને આ વર્ષે પણ એનું ગ્રાઉન્ડ ખાલી ને ખાલી કબૂતરની જુવારના બદલામાં આપી દીધું. એના એના પૂર્વજોના કેટલા પુણ્ય છે કે કનૈયો એના આંગણામાં રમવામાં આવ્યો. તો આવી રીતે નૈમિષારણ્યમાં સુતજી મહારાજ બેઠા છે અને શૌનિક આદિ ઋષિ મુનિઓએ વિનંતી કરી, એટલે સુતજી કથાનો આરંભ કરે છે. એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષિયો મલા, સત્સંગાર્થ સમાયાતા, દદૃશસ્તત્ર નારદમ. કે એકવાર નારદજી આ પૃથ્વી લોક પર આવ્યા અને ફરતા હતા, એવામાં એને સનત કુમારો મળ્યા. સનક, સનાતન, સનંદન અને સનત, આવી રીતે ચાર કુમારો છે. યુગો યુગોથી છે, પણ હજી જોવામાં તમને 5 વર્ષના બાળક જ લાગે. 24 અવતારોમાં ભગવાનનું એક અવતાર પણ છે સનત કુમારોનું. અને કેવા છે? તો કે ભગવાનના પરમ ભક્ત છે. જો તમારા જેવા સારા શ્રોતા મળી જાય તો વક્તા કરવા લાગે.
વક્તા બનીને ભગવાનની કથા કહેવા લાગે, કોઈ સારો વક્તા મળી જાય તો શ્રોતા બનીને કથા સાંભળવા લાગે, ના વક્તા મળે કે ના શ્રોતા મળે તો ત્રણ માંથી એક કથા કરે અને ત્રણ સાંભળે. આવા સનત કુમારો જ્યાં નીકળ્યા એવામાં બદ્રી વિશાલ ની અંદર નારદજી અને એ બંનેનો સામે સામે ભેટો થયો, પણ નારદજી ચિંતિત મુદ્રામાં હતા એટલે એમનું ધ્યાન ન ગયું. એટલે સનત કુમારો એમને અવાજ કર્યો કે ઓ નારદજી, કથમ બ્રહ્મ દીન મુખ, કે કેમ તમે દીન એટલે ગરીબ, એક દિન એટલે દિવસ અને એક દિન એટલે ગરીબ, ગરીબ એટલે દ્રવ્યના મોહમાં નહીં પણ તમે કંઈક ચિંતિત દેખાઉ છો, તમારી આકૃતિ જે છે એ કંઈક ચિંતાનું વાતાવરણ દર્શાવી રહી છે, તો હે પરમ શ્રેષ્ઠ નારદ તમે શું કામ ચિંતા કરો છો? અને નારદજી જવાબ આપે છે, અહમ તુ પૃથ્વીયાતો જ્ઞાત્વા સર્વોત્તમોમિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી. કે હું આ પૃથ્વી લોક ની અંદર આવ્યો અને પછી ક્યાં ગયો? હરિ ક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ વંદનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્મમાન ઇતસ્તતઃ. કે હું આ પૃથ્વી પર આવ્યો અને હરિ ક્ષેત્રમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, અલગ 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 રામેશ્વર સેતુ બંધ રામેશ્વર ગયો, આટલા કાશીમાં ગયો, ગોદાવરીમાં ગયો, બધી જગ્યાએ સ્નાન કર્યું, પણ હે સનત કુમારો મેં આ પૃથ્વી ઉપર આવીને શું જોયું? અને નારદજી કહે છે, સત્યમ નાસ્તિ તપઃ શૌચ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ વરુણો જીવા આડંબર બની ગયું, ઘણા કારણ વગર નું આડંબર કરતા હોય. દયા દાનમ ન વિદ્યતે, કોઈનામાં કોઈની ઉપર દયા રહી નહીં. આ જગતમાં કોઈ કોઈ ઉપર દયા ખાતું નથી, એની પાછળ કંઈક ને કંઈક એનો સ્વાર્થ છુપાયેલો હોય. ઉદર ભરીણો જીવા એટલે કે પોતાનું પેટ ભરવા માટે થઈ અને મનુષ્ય આ જગતનું દરેક સાચું ને ખોટું કામ કરવા લાગ્યો. તો શાસ્ત્રો કહે છે કે તો એના મને પશુમાં ફેરશું, ખાવું પીવું અને વંશને આગળ વધારવો, પ્રજનન કાર્ય કરવું એ તો પશુઓ પણ કરે છે ને, કૂતરા બિલાડાઓ પણ આ કાર્ય કરે છે, તો કે એનામાં અને આપણામાં ફેર શું? તો ભગવાનને એની વાતનું દુઃખ નથી લાગતું ને, આપણી વાતનું દુઃખ લાગ્યું નારદજીને. આનું કારણ એક જ છે, ધર્મે વિહીને પરશુભી સમાન. આ જગતમાં જેનામાં ધર્મ નથી એ બધા પશુ છે, શાસ્ત્રો કહે છે. જેનામાં ધર્મ નથી એ બધા જ પશુ છે, કારણ કે બાકીના કાર્યો તો તમે કરો એવા જ પશુઓ પણ કરે છે ને, તમારામાં એનામાં કંઈક ફેર તો હોવો જોઈએ ને. તો એક જ બાયફર્ગેશન છે, ડિફરન્સ બિટવીન એનિમલ્સ એન્ડ હ્યુમન્સ, એન્ડ ધેર ઇઝ સ્પિરિચ્યુઆલિટી, ધર્મ. તમારો ધર્મ કયો છે? નારદજી કહે છે કે આના કરતા પણ મેં એક દ્રશ્ય જોયું, હું જયારે યમુનાના ઘાટ ઉપર ગયો ત્યારે ત્યાંથી નીકળ્યો, ત્યાં એક યુવાન સ્ત્રી અને એના બે ઘરડા પુત્ર હતા, હું ત્યાંથી પસાર થયો એટલે યુવાન સ્ત્રીએ તરત મને ઉભો રાખીને કીધું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા વિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. કે સાધુ તમે એક ક્ષણ માટે ઉભા રહ્યો, ધર્મનો કણ અને સાધુની ક્ષણ આ વ્યય ન કરાય. તમે જ્યારે વીરપુર જાઓ, બગદાણા જાઓ કે સારંગપુર જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ ને તમે જમવા બેસો
ત્યારે તમારી થાળીમાં અન્ન છૂટેલું ન હોવું જોઈએ. ધર્મનો કણ નો વ્યય ન થાય. અને સાધુને મળવા જાઓ તો એની બને એટલી વહેલા એનું દર્શન કરી અને ત્યાંથી નીકળી જાઓ, કારણ કે એની ક્ષણ પણ વેસ્ટ ન કરાય. આમ એ કેવા લાગ્યા છે, એ યુવાન સ્ત્રી હતી એ, કે સાધુ તમે એક ક્ષણ માટે ઉભા રહ્યો. અને ત્યારે નારદજીએ કીધું કે તમે કોણ છો, અને ત્યારે એ સ્ત્રી બોલી, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે ધન્યો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે ન જરો. કે મારું નામ ભક્તિ મહારાણી છે અને આ બંને જે સૂતા છે ઘરડા એ મારા દીકરા છે. તો કે માં ઘરડી, માં યુવાન અને દીકરા ઘરડા, માં ઘરડી હોય દીકરા યુવાન હોય ને, આવું કેમ? અને ત્યારે ભક્તિ મહારાણી બોલ્યા કે મેં આ યમુનાની અંદર સ્નાન કર્યું તો હું ફરી યુવાન થઈ ગઈ, પણ આ બંને મૂર્છિત છે. પોતાનો પરિચય આપતા ભક્તિ મહારાણી ફરીવાર બોલ્યા, ઉત્પન્ના દ્રવિડા સાહે વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિદ ક્વચિદ મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. હું દ્રવિડ દેશની અંદર ઉત્પન્ન થઈ, થોડો સમય મહારાષ્ટ્રમાં લઈ અને ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ. અને હે શ્રેષ્ઠ નારદ, આ બંને મારા દીકરાઓ જે છે તમે એને જગાડો, એ જ્ઞાન અને વૈરાગ્ય છે. એટલે તરત નારદજી એના કાનની અંદર વેદના મંત્ર બોલ્યા પણ ન જાગ્યા, ગીતાજીના મંત્ર બોલ્યા પણ જાગ્યા, ઉભા થયા, આળસ મરડીને પાછા સૂઈ ગયા. ફરીવાર વેદના મંત્ર બોલ્યા, ફરીવાર ઉભા થયા, આળસ મરડીને સૂઈ ગયા. એટલે હું એ ચિંતામાં ને ચિંતામાં નીકળ્યો અને એવામાં હે સનત કુમારો તમે મને મળ્યા. એટલે તરત જ હું તમારી પાસે પ્રશ્ન મૂકી રહ્યો છું કે જો તમે આ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને પુનઃ સ્ફૂર્તિવાન કરી શકો એવું આપની પાસે કોઈ દ્રવ્ય હોય, એવું કોઈ પ્રસાધન હોય તો તમે મને બતાવો. અને તરત જ સંત કુમારોએ કહ્યું કે વિપરા ભાગીવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભેન કથા સારસ્તતો ગતા. કે તમે ભાગવતજીની વાર્તા કરો, વિપ્રા ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને. એટલે તમારા મનમાં જે પ્રશ્ન હોય ને એ જ પ્રશ્ન નારદજીને થયો. એટલે તરત જ એણે કીધું કે ભાઈ કથા કરવી હોય તો ખર્ચો કેટલો થાય, હે ને? કથા તો કરી દઈએ પણ ખર્ચો કેટલો થાય? નારદજી તો નારદજી છે ને, આવતીકાલે એના પૂર્વજન્મની ચરિત્રની હું કથા કરવાનો છું, તમને ખબર પડશે કે નારદજી કેટલા પરમ શ્રેષ્ઠ છે. નારદજી કોઈ કોમિક પાત્ર નથી, નારદજી કોઈ ગાળ નથી, હે ને? મહેરબાની કરીને એનો ઉપયોગ એવી રીતે નહીં કરશો. આવતીકાલે આવજો એટલે હું તમને એના પૂર્વજન્મની કથા કરીશ, ત્યારે સમજાશે તમને કે નારદ એ પરમ તત્વ છે. આ સિરિયલે જે તમને બતાવ્યું છે એ નારદજી નથી, નારદજીને સિરિયલ વાળા એક સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે બતાવી દીધા છે. એવું નથી કે હાથમાં વીણા વગાડીને કોમેડી કરતા હોય એને કઈ નારદજી ન કહેવાય. તો આવી રીતે નારદજીએ પૂછ્યું કે ઉભા રહ્યો કથા તો હમણાં કાલ બેસાડું પણ ખર્ચો કેટલો થાય? તરત સનત કુમારોએ કીધું કે યત્ર વિવાહેશુ તત્ર કથાયેશુ. એનો મતલબ જેટલો લગ્નમાં ખર્ચો થાય એટલો કથામાં ખર્ચો થાય. લગ્ન તમે સાદાઈથી કરી શકો અને ધામધૂમે કરી શકો, 1 લાખ ના લગ્ન થાય ને 1 કરોડ નાય થાય. આવી રીતે વાત કરી એટલે બંને તૈયાર થયા. અને નારદજી કહે છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમ ચલવતે પુરુષોસ યદાવે. કે મારા અનેકો જન્મના પુણ્ય ભેગા થયા અને ત્યારે મને આ ભાગવતી મળી છે. સનત કુમારોને હાર પહેરાવ્યો, એને તિલક કરી દીધો ને વક્તા તરીકે એમને સ્થાપિત કર્યા. અને જ્યાં આવી ખબર પડી કે નારદજી બદ્રિકાશ્રમની અંદર કથા કરવાના છે, ત્યાં ભૃગુ વશિષ્ઠ ચવન ગૌતમ મેધાતિ દેવલ રામ પરશુરામ પારાશર વેદ વ્યાસ શુકદેવ આદિ બધા જ ઋષિ મુનિઓ, કોઈ જાંજ લઈને આવ્યું, કોઈ બખાંજ લઈને આવ્યું,
અને ત્યાં આવી ગયા. આખો મંડપ ભરાઈ ગયો. જાંજ અને પખાંજ પહેલાના સમયમાં કેમ કમરમાં તબલા બાંધી દેતા ને, એને આવું દ્રશ્ય જોયું હશે કે કમરમાં તબલા બાંધીને વગાડે. શેરી વળાવી સજ કરું ને તમે ઘરે આવો ને. આવી રીતે તબલા વાળા આવી ગયા, આવા ગંધર્વો સારા સારા આવી ગયા. સરસ મજાનું સાઉન્ડ મુકાવી દીધું અને હજી સનત કુમારોએ સીધી ધૂન ચાલુ કરી છે. ભક્તિ સુતો તો તારુણી ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ. તામ જાગતામ ભાગવતાર્થભૂષામ સુચારુ વેષામ તદૃશી શ્રદસ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવ. જય જય રાધે 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 ગોવિંદા. કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ખૂબ જ પ્રસન્નતાપૂર્વક મંડપની અંદર આવ્યા અને જ્યાં આખો મંડપ ભરાઈ ગયો હતો, બેસવાની સજ્જ જગ્યા નહોતી, એટલે ભક્તિ મહારાણીએ સનત કુમારોને કહ્યું કે આપ વક્તા છો, તમે કહો હું ક્યાં બિરાજું છું. અને ત્યારે સનત કુમારોએ કહ્યું કે હવે જે જે જગ્યાએ ભાગવતજીની કથા થતી હોય ત્યાં બિરાજેલ સર્વે શ્રોતાઓના હૃદયની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને બેસાડ્યા. હે નાથ નારાયણ વાસુદેવ. 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 હવે રીતે સુતજીએ વાત કરી કે ભાગવતનો મહિમા કેટલો છે, કે જો એનો એક શબ્દ પણ તમારા કાનની અંદર પડી જાય, જો એનો એક વિચાર પણ તમારા હૃદયને સ્પર્શી જાય, તો એ તમારું જીવન બદલી શકે છે. અને આવા દાખલાઓ અમે અનુભવ્યા છે કે કથાની અંદર આવે તો એ માણસના હૃદય પરિવર્તન થઈ ગયા છે. આવા અનુભૂતિ અમે કરી છે અને એટલા માટે પૂર્ણ દાવા સાથે કહીએ કે કથા એ કૃષ્ણનો શબ્દાવતાર છે. અહીંયા ભગવાન બિરાજે છે, તમારી મારી અંદર બિરાજે છે.
ત્યાર બાદ સુતજી કહે છે કે દ્રષ્ટાંત વગર તમને સિદ્ધાંત ન સમજાય, દ્રષ્ટાંત સમજાય તો તમને સિદ્ધાંત સમજાય. અને ત્યારબાદ એક દ્રષ્ટાંતની વાત કરી ચતુર્થ અધ્યાયની અંદર, અથ વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટવા ભક્તિ મમૌલિકમ નિજલોકમ પરિત્યજ્યમ ભગવાન ભક્તવત્સલા. ભગવાન કેવા છે? ભક્તવત્સલ છે. કે ભગવાન તો ભક્તવત્સલ છે. અને અહીંયા શુદ્ધજી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે પૂર્વે એક બ્રાહ્મણ હતો. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ. કેવો હતો? બધાય વેદોથી વિભૂષિત હતો, જ્ઞાની હતો. સ્તોત્ર સ્મારતેષુ દ્વિતીય ઇવ ભાસ્કર. કે કેવો? તો કે આ જગતની અંદર બીજો સૂર્ય હોય તો એ આત્મદેવ જેવું હોય. તમારું જ્ઞાન છે ને એ તમને તેજ આપે છે. કે બ્રાહ્મણ અને એ પણ જોય વેદોથી વિભૂષિત હોય તો એ કેવો હોય? આ જગતમાં બીજા સૂર્ય જેવું હોય. કે જેમ એક સૂર્ય આખા જગતને પ્રકાશ આપી શકે એમ બ્રાહ્મણનું બાલક જો ધારે તો યુગ પરિવર્તન પણ કરી શકે. વિચારો બદલાય એટલે યુગ બદલાય. હમસે હે જમાના હમ જમાને સે નહીં. લોકો કહે કે જમાનો ના બદલાય, જમાનો બદલાઈ ગયો. તમે બદલાઈ ગયા એટલે જમાનો બદલાઈ ગયો ને. જમાનો એટલે શું? તમારા વિચારો. જો તમે તમારા વિચારો નથી બદલતા તો તમને જમાના હારે કઈ લેવા દેવા નથી ને. આમ આ ભૂદેવ છે, આત્મદેવ નામના બ્રાહ્મણ છે. એની પત્નીનું નામ છે ધુંધુલી. પણ જો માર્કંડેય પુરાણ એમ કહે છે, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. તમારા અનેકો જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે તમને તમારું જીવન સાથીનું પાત્ર સારું મળે, નહીતર તમે ગમે એટલા હારા. અને એવું નહીં ખાલી પત્નીઓ, હા નારાયણમાં પણ કલીનો બંનેને સ્પર્શ છે. બેન કથામાં જતા હોય ત્યારે જ કહે કે હવે વાંધો નહીં, જાશો તો ભલે જા, પેલા બે રકે બી ચા બનાવતી જા, હજી તો ત્યાં મંગલાચરણ થતું હશે. બે કલાકથી સોફા ઉપર બેઠા હોય પણ ત્યારે ચા પીવાનું મન ન થાય. અને જેવી અમારી બેન કથામાં આવવા માટે સુસજ્જ થાય ત્યારે કહે કે હવે ચા બનાવ. અને જો નારાયણ સારા હોય તો લક્ષ્મીજી કહે કે ભાઈ મારે તો ટીવી જોવું છે, કથામાં હું એકની એક કથા 500 વાર થોડી સાંભળવાની. આવું થઈ ને. પણ જો બંને પક્ષ સમાન હોય અને ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ થાય છે. પત્નીને મોક્ષદાત્રી કીધી છે શાસ્ત્રો. શું કહે છે? પત્ની કેવી છે? તો કે મોક્ષદાત્રી છે. તમારા જીવનને શણગારવું કે સળગાવવું આ બંનેનો આધાર તમારી ગૃહિણી ઉપર છે. પણ આ ધુંધુલી કેવી છે? કે આત્મદેવ તો ભગવાનનો માણસ છે, ભગવાનને ભજે છે, આટલો જ્ઞાની છે. પણ ધુંધુલીને જ્ઞાન હારે કંઈ લેવા દેવા નથી. એમાં છે એવું કે આત્મદેવની પાસે બધું છે, સંપદા પણ છે. કારણ કે બ્રાહ્મણનું ધન શું હોય? એની એની જ્ઞાન. બ્રાહ્મણનું ધન ક્યારેય દ્રવ્ય ન હોય, એનું જ્ઞાન હોય. આવી રીતે આત્મદેવની પાસે જ્ઞાન પણ છે, સંપદા પણ છે, સમૃદ્ધિ પણ છે, પ્રસિદ્ધિ પણ છે. પણ બસ એની પાસે કઈ નથી તો એ છે એક શેર માટીની ખોટ. એટલે એને ત્યાં કોઈ સંતાન. આ વાતનો રંજ આત્મદેવને છે પણ ધુંધુલીને તો એની હારે કંઈ લેવા દેવા જ નથી. પણ આત્મદેવ જાણે છે ને, જ્યારે તમારે ત્યાં સંતાન થાય અને તમારા દીકરાનું મોઢું તમારા પિતાજી જુએ ત્યારે તમે પિતૃઋણમાંથી એ જ ક્ષણે મુક્ત થઈ જાઓ છો.
તમારાથી જે સંતાન થાય એટલે દાદા અને દીકરો, જો આ બંને એકબીજાનું મુખ જોવે તો તમને શાસ્ત્રો કહે છે કે પિતૃઋણમાંથી એ જીવને મુક્તિ મળે છે. એ પુત્ર કે પુત્રી કોઈ પણ હોય, સંતાનની વાત કરીશ. આવી રીતે આત્મદેવ દુખી છે પણ ધુંધુલીને કઈ લેવા દેવા નથી. લોકોના બહુ મેણાટોણા સાંભળી અને આત્મદેવ વનની અંદર વયા ગયા. આ વનની અંદર ગયા કે હવે મારે મરી જવું છે, અને જ્યાં પોતે પોતાનો આપઘાત કરવા જાય એવામાં એને એક સંત મળ્યા છે. અને જ્યારે તમને સાચો સંત મળે ત્યારે તમને તમારું મૃત્યુ પણ તમારું મંગલ બનાવી દે, એને પણ અમૃત બનાવી દે. રામચરિત માનસ પણ કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કરતા પ્રસંગા. જો તમને સંત મળી જાય તો તમારું ને ભગવાનનું બહુ છેટું રહેતું નથી. એટલે આત્મદેવને સંત મળ્યા છે કે તારે શું કામ મરું છે, તો કે મારે ત્યાં સંતાન નથી, મારે ત્યાં દીકરો નથી. તો કે જેને દીકરો છે એ કઈ સુખી છે? સંતની વાત પણ સાચી છે કે જેને દીકરા છે એ પણ રોવે છે, જેને દીકરો નથી એ પણ રોવે છે. અને તું આટલો બધો જ્ઞાની થઈને આવું કરે છે? હે આત્મદેવ, તને એવું લાગે છે કે માયાનો સ્પર્શ થઈ ગયો, તું જ્ઞાન ને ભૂલી ગયો છે. સંતાન તો ઈશ્વરની કૃપાથી થાય ને. શાસ્ત્રો કહે છે કે સંતાનનું થવું એ વાસના નહીં, ઉપાસનાથી થાય. અને એ જ સંતાને આ જગતને કંઈક આપ્યું છે. હું તો હંમેશા એવું કહું છું અને હું દરેક વખતે આ એકનું એક જ પાત્ર આ દિવસે લેવું છું. એની પાછળનું કારણ એ છે કે આ જગતની અંદર આવનારા કદાચ 500 વર્ષ સુધી પણ એનો આભાર માનવામાં આવે તો ઓછો છે. એણે આપણને એવું આપ્યું છે આ સંસ્કૃતિ. એટલા માટે હું દર કથામાં આ દ્રષ્ટાંત લઉં છું અને આજે પણ કહેવું છે કે સંતાન જો સંતના સાનિધ્યમાં થાય, આ જગતને બદલવું હોય, ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ ચેન્જ અ ટાઈમ, તો તમારે સૌથી પહેલું કામ ગર્ભવતી સ્ત્રીઓ ઉપર કરવું પડશે. જો એના વિચાર બદલાશે ને તો જમાનો બદલાઈ જશે, ઓટોમેટિક બદલાઈ જશે. સૌથી પહેલું કામ એનાથી કરવાનું કે એ ગર્ભવતી સ્ત્રીની તાકાત કેટલી હોય. તો કે મહારાષ્ટ્રના એક ગામની અંદર એક રાજપૂતાણી એક સંતને ભિક્ષા દેવા માટે જાય અને જ્યાં સંત આવીને ઉભા રહીએ કે ભવતી ભિક્ષાન દેહી, અને એમાં ઈ જ્યાં પાત્રની અંદર ભિક્ષા લાવ્યા હોય એ ઠલવવા જાય ત્યાં સંત પોતાનું પાત્ર પાછું ખેંચી લે કે આવી રીતે ઉદાસ મનથી રાજપૂતાણી કોઈ દી ભિક્ષા ન આપે. તું રાજપૂતાણી છે, તને આન શું? અને ત્યારે એને કીધું કે હું કેમ રાજી હોઉં? હે સંત, તમે જુઓ તો ખરા, આ આભની અંદર જુઓ, નજર ઊંચી કરીને તો બધી જગ્યાએ મને લીલો કલર દેખાય છે, ક્યાંય મને મારો ભગવો દેખાતો નથી. વિધર્મીઓએ હવે આ જગતમાં હર હર મહાદેવ બોલવું પણ શક્ય નથી. આવનારા પેઢીઓમાં તો મારા ધર્મનું શું થશે અને કોણ બચાવશે? અને ત્યારે જે ભિક્ષાપાત્ર હતું એ બાજુની નદીમાં પધરાવી અને સંત કીધું કે આવનારા સમયને બચાવનાર તું ને હું બે છી. હે રાજપૂતાણી, હું કાલ હવારે આવીશ, તું તૈયાર રહેજે. અને ગર્ભવતી રાજપૂતાણી હતી એને એ સંત સીધા એના મહેલમાં જઈ અને પ્રાતઃકાળથી લઈ અને સાયંકાલ સુધી એને રામ અને લક્ષ્મણની વાર્તાઓ સંભળાવે, એને કૃષ્ણની ગાથાઓ સંભળાવે અને એને એટલો શૌર્ય રસ આપે
કે એનાથી ઈ રાજપૂતાણીના કુકેથી નીકળેલું સંતાન જેના કારણે આ બધી કથાઓ થઈ રહી છે. અને કોણ એ ધનકુકજી જાબાયની એ જ્યાં શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને પુત્રને શિવા રણ છે તું મેદાનમાં અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એ આંબ માઓ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આખા બાર રે જીજાબાઈ ને આંબ માઓ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આજા બાર રે જીજાબાઈ ને આજા બાર કાલુડા રે માત જી છોડે ધડડડ ડુંગરા ડોલે માતાજી જબાઈ જોડાવે આપ માહુ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાલુડા ને માતાજી જોડે દર દર રૂપ રાજોડે શિવાજી માતાજી જબાઈ જુલાવે પેટમાં પોઢીને હાભરેલી બાણ રામ લખમણ પાત્રે રામ લખમણ માતાજીને મોક દેતી પૂણે એને ઓક દેતી શિવાજી નીંદ રૂનાવે આભ માહુ ગે આભ માહુ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાને માત હી છોડે ધડડડ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂવાવે માતાજી જબાઈ જુલાવે શિવાજી ને માતાજી જબાઈ જુલાવે કે આવી રીતે જો ગર્ભવતી સ્ત્રી ધારે તો એ પોતાના દીકરાને છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ શહીદ ભગતસિંહ જેવું સંતાન બનાવી શકે એના માટે એને રામ લખમણ ની વાત સાંભળવી પડે કે દીકરાને એક ભાઈ કેવો હોય એ શીખવું હોય તો એને રામચરિત માનસ માં ભરતજીને વાંચવા પડે આ જગતમાં તમારી આગળ બધી જ સામર્થ્યતા હોય એમ છતાં પણ વિનમ્રતા કેવી હોય આ શીખવું હોય તો એની માટે એને કૃષ્ણને વાંચવા પડે સારથી રતી અતિરથી ને મહારથી ભગવાન તો મહારથી છે પણ એમ છતાં પણ અર્જુન માટે એ સારથી બન્યા છે અને એટલા માટે અમે કહીએ છીએ કે જો ગર્ભવતી સ્ત્રીઓ ધર્મનું આચરણ કરે તો પરિવાર સંભવામિ યુગે યુગે કૃષ્ણ અવતાર ધારણ કરે આવું જ છે ક્યાં છે યશોદા ક્યાં દેવકી છે ક્યાં એવા મિત્રો છે બતાવો શ્રીધામા સુદામો મધુમંગલ ક્યાં છે એકવાર આપણે આપણી જાતને પૂછીએ કે કદાચ કૃષ્ણ આવશે તો આપણે એને કયા ભાવથી પ્રેમ આપી શકશે કે રાચે વૃષભાન દુલારી રાધા ભગવાન તો તૈયાર બેઠો છે
પણ અહીંયા ધુંધુકારી ધુંધુલી ને કોઈ સંતાન નથી ને એનો એને રંજે નથી પણ સંતે આત્મદેવને કીધું કે તારે આવું ન કરાય પણ આત્મદેવ સંતની વાત માનતા નથી એટલે સંતે કીધું કાંઈ વાંધો નહીં હું તને આ ફળ આપું છું તારી પત્નીને ખવડાવી દેજે જો આપણે પહેલા તો સંતની વાતો સાંભળતા નથી શું કીધું તું આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે આવીને આત્મદેવે આપી દીધું ત્યાં સંતે આપ્યું છે તું ખાઈ જજે સંત જાણતા હોય ને એનું ભાગ્ય એટલે એને એમ કીધું તું કે તું ખવડાવજે ત્યાંનાથી શું થશે તો કે સંતાન થશે તું ગર્ભવતી થઈશ ને આપણે ત્યાં દીકરો દીકરી જે આપણા ભાગ્યમાં હશે આવશે એટલે તરત જ ધુંધુલીના મનમાં વિચાર આવવા લાગ્યો કે આ ગામમાં આગ લાગે બધાય ભાગી જાય પણ હું ગર્ભવતી હોઉં તો ભાગી ના ગામમાં ચોર ચોરી કરવા આવે મને ધક્કો મારીને મારી પાસેથી બધું જૂટવીને વયા જાય હું એની પાછળ દોડી ન શકું મારા ખાવા પીવાનું બંધ થઈ જાય મારું રૂપ વયું જાય અને એટલું નહીં જ્યારે બાળકને જન્મ આપવાનો ટાણો હોય એ સમયે પ્રસૂતિમાં કદાચ બાળક તો જન્મી જાય પણ હું વઈ જાઉં તો આમનમ કઈ માં થોડી થવાય આપણા શરીરમાં જો આપણી એક્ટિવા સ્લીપ થઈ ગઈ હોય ને આપણા હાથમાં એક હેર ક્રેક પડી હોય એના વાળ જેટલી તોય આપણે છ મહિના હાથને આમ રાખીને ફરીએ છીએ મેડિકલ સાયન્સ એમ કહે છે કે તમારા શરીરના બધા હાડકાઓ એક હારે તૂટે ત્યારે કેટલું દર્દ થાય એટલું એક બાળકને જન્મ આપતી વખતે એની માં ન થાય કે આવી રીતે કઈ ન થવાય ને એટલે તરત જ એણે પોતાની બહેનપણીને બોલાવી અને જુઓ એટલી વાત યાદ રાખજો તમારો સંગ ખરાબ થયો ને એટલે તમારું જીવન ખરાબ થઈ ગયું તમે મેં હજી હું કહું છું કે તમે જેવું તેવું ખાઈ લો એનો વાંધો નહીં તમે દવા લઈ આવજો એની દવા છે પણ તમારો સંગ બદલાઈ ગયો એની કોઈ દવા નથી અહીંયા ધુંધુલીનો સંગ બદલાણો છે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ તમને જે આકાશના વાદળોમાં રહેલું પાણી એને કહેવાય તોયમ એનો સંગ છે વાદળ એટલે એને શું કહેવાય તોયમ પણ જ્યારે ઈ આકાશમાંથી પૃથ્વી ઉપર વરસે ત્યારે એને કહેવાય મેઘ જો એ વરસેલું પાણી ગંગાજીની અંદર પડી જાય તો બની જાય ગંગા જળ જો યમુનાજીમાં પડે તો બને યમુના જળ જો નર્મદાજીમાં પડે તો બને નર્મદા જળ એમાંથી જો કળશ ભરવામાં આવે અને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ બોલી અને મહાદેવ ઉપર ચડાવવામાં આવે તો બની જાય શિવ ચરણોદક જો એમાંથી કળશ ભરી એનું એ પાણી કોઈ સંતના પગ પખાડવામાં આવે તો એ બની જાય ઉદક જો એનાથી ઠાકોરજીને નવડાવવામાં આવે અને ઈ પાણીનો ઠાકોરજીનો સ્પર્શ થાય તો એ બની જાય ચરણામૃત પણ જો એનું એ પાણી પડીને સીધું ગટરની લાઈનમાં વહ્યું જાય પછી એને કોઈ માથે ચડાવતું નથી તમારો સંગ બદલાઈ ગયો તમે બધું બદલાઈ ગયો તમે કોની હારે બેસો છો એના વિચારો કેવા હશે આ બહુ મહત્વની વસ્તુ છે સંગતુ કરો તો પાનભાઈ એવા નરની કરજો જેના નૈનોમાં વરસે સાચાનું સંગતુ કરો તો તમે એવા નીર કરજો ને ભજન મારા ખેરે ભોર સંગ તો કરો તો તમે દેવાને કરજો રે ભજન મારા ખેરે ભોર ગંગા સતી એમ રે ગોલા રે ગંગા સતી એમ ગોલા રે જેના નયનમાં વરસે સોર રે ફેરો તોડ કે પણ જેના મરડા રે પાછા પડે
કે તમારો સંગ બદલાઈ ગયો એટલે વાત થઈ ગઈ પૂરી. આ પાણીની યાત્રા આપણે જોઈ કે જો એ કોના કોના સ્પર્શમાં આવે તો એનું શું થાય, તો એ સીધું ગટરમાં જાય ને. જો એ પાણી મદીરાના ગ્લાસમાં એ બુંદ પડી જાય તો એને તમે હું સ્પર્શે કરતા નથી, આપણે એનાથી આગામયા જઈએ, આપણને એનીથી અસ્પૃશ્યતા થઈ જાય. તમારો સંગ કેવો છે એ નક્કી કરે છે કે તમે કોણ છો, તમે કોના હરે બેસો છો, કોના વિચારોની સાથે આદાન પ્રદાન કરો છો. આ જીવનમાં બહુ મહત્વનું છે. આવી રીતે ધુંધુલીનો સંગ કેવો હોય, તો કે ધુંધુલી જેવો જ હોય ને. એટલે એને કીધું કે ભાઈ આવી વાત છે, તો કે એક કામ કર ધુંધુલી, તારી વાત તો સાચી છે પણ એક વાત એવી છે કે મા હું ગર્ભવતી છું અને મારી પાસે ખાવાનું કઈ નથી, તો ખાવા વાળા ઘણા છે, તારી ઘેરે ખાવાનું ઘણું છે તો ખાવા વાળું કોઈ નથી, એક કામ કરને તું ખોટું ખોટું ગર્ભવતી બનવાનો સુવાંગ રચ, અને આ સુવાંગમાં તું ગર્ભવતી છો એવું તું બધાને બતાવજે, અને હું તો ગર્ભવતી છું જ, તો મારે જે બાળક આવશે એ હું તને આપી દઈશ, એના બદલામાં તું મને સોના મહોર આપી દેજે. એટલે તરત જ ધુંધુલી માની ગઈ, તો કે હવે આ ફળનું શું કરવું, તો કે આ ફળ તું ગાયોને ખવડાવી દે. આપણે કહીએ ને કે વાત વૈદ્યા છે કે કાંઈ વાંધો નહીં, ભલે વૈદ્યા ગાયો ખાઈ જશે, વધેલું ગાયને ન ખવડાવવાનું. આપણે અહીંયા તો પહેલી રોટલી ગાયની બને, પહેલા ગાય ભોજન કરે પછી આપણે ભોજન કરીએ. આ કૃષ્ણને આટલા લાડ લડાવીએ છીએ પણ કૃષ્ણ કોને પ્રેમ આપે છે, તો કે ગાયોને. અને હું તો એવું કહું છું બાપુ કે પાંચ ગ છે ને એની આ મારી તમારી આપણી સનાતની સંસ્કૃતિમાં એની પૂજા થવી જોઈએ. આ પાંચ ગ હોય એ જ સાચો હિન્દુ છે, જેના જીવનમાં પાંચ ગ નહીં ભગવાનની જેમ પૂજતો. એ પાંચ ગ કયા? ગૌ ગંગા ગાય સૌથી પહેલી પૂજા ગૌ ગાયની થવી જોઈએ, ગૌ. બીજું ગંગા, જીવનમાં જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ગંગાજીમાં જવું જોઈએ, એમાં સ્નાન કરવું જોઈએ, એનું ચરણામૃત લેવું જોઈએ, ગંગા પાન કરવું જોઈએ. આની પછીની કથા અમારી માં ગંગાના ખોળામાં છે. ગયા વર્ષે પણ આવું જ હતું કે અહીંયા કથા વિરામ કરીને હું હરિદ્વાર ગયેલો. ગૌ ગંગા ગાયત્રી, દરેક સનાતનના સનાતનીના ઘરે ગમા ગાયત્રીનો ફોટો હોવો જોઈએ. તમારા બાળકને ગાયત્રી મંત્ર આવડતો હોવો જોઈએ. મોસ્ટ એક્ટિવેટેડ એનર્જી ઇન ધ વર્લ્ડ એ છે ગાયત્રી. આવું મેં નથી કીધું, જર્મનના વૈજ્ઞાનિકોએ આને સાબિત કર્યું છે. ગૌ ગંગા ગાયત્રી ગૌરી, ગૌરી યાની નારીઓ. આ મારો ધર્મ છે ને, એ નારીને ભોગનું નહીં પૂજાનું સ્થાન કહે છે, કે મારી સ્ત્રીઓ જે છે, મારી બહેનો માતાઓ, એની પૂજા થાય. 5 કરોડની લોન લઈને બંગલો ભલે ભાઈ લે અને લોનના હપ્તાએ ભલે ભાઈ ભરે, પણ અંદર કળશ તો અમારી બહેનો જ મૂકી શકે. તમે ગાડી લ્યો તો પહેલો સ્વસ્તિક પણ બહેનો જ કરી શકે, કારણ કે લક્ષ્મી સ્વરૂપા છે, એની પૂજા થાય ને. અન્યત્ર જગ્યાએ એને ભોગનું સાધન બતાવે છે પણ અમે તો એની પૂજા કરીએ છીએ. જે સાચો સનાતની છે, જે સાચો હિન્દુ છે, એ ઓલવેઝ વુમન રિસ્પેક્ટમાં બિલીવ કરતો હોય, કારણ કે ભગવતીની ભગવતીનું દર્શન એને એ સ્ત્રી સ્ત્રી બીજની અંદર થાય. અને છેલ્લું છે ગીતા. તમારા બાળકને ગીતાજીમાં અધ્યાય કેટલા છે, ગીતાજી ક્યારે કીધી, કોણે કીધી. ઘણા લોકોને તો શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બેનો અર્થ ખબર નથી હોતો, બે અલગ અલગ છે આવું ખબર નથી હોતું. અને ઘણા તો અડધા તો અંધશ્રદ્ધામાં જીવે છે કે મહાભારત ઘરમાં ન લેવાય તો મહાભારત થાય. હાવ ખોટી વાત છે, હાવ એટલે હાવ ખોટી. મહાભારત જેવું વિજ્ઞાન
આ જગતમાં એક નથી લ્યો. મહાભારત જેવું જ્ઞાન પંચમ વેદ કીધો છે ને, પાંચમો વેદ છે મહાભારત. આ તમે ગીતાજી કહો છો, તમને ખબર એક સર્વે થયો હતો વર્લ્ડ ના મોસ્ટ સક્સેસફુલ પીપલ ઇન ધ વર્લ્ડ, કે એનું એનું એક જીનેટિક્સ કોમન જોઈતું હતું કે એ એક જ સંપ્રદાયના છે, એક જ જ્ઞાતિના છે, એક જ બ્લડ ગ્રુપના છે, કે એમાં માર્ક ઝકરબર્ગ હોય કે એલન મસ્ક હોય, સત્ય નંડેલા હોય, કોઈ પણ હોય, આવા એ વોરન બફેટ થી માંડીને બધા લોકોનો સર્વે કરવામાં આવ્યો. રિસ્પેક્ટેડ એપીજે અબ્દુલ કલામ સાહેબ પણ એ સર્વેમાં હતા. કે આ બધાયમાં કોમન વાત કહી છે કે જેણે આ જગતને બદલી નાખી, કે જે આ જગતને કંઈક આપે છે, આવું ઇનોવેટિવ મગજ એનું ક્યાંથી બન્યું? અને જ્યારે એ બધાનો કોમન ગોતવામાં આવ્યું તો ના એની જ્ઞાતિ સમાન મળી, ના એની જાતિ સમાન મળી, ના એનો ધર્મ સમાન મળ્યો, ના એનું બ્લડ ગ્રુપ સમાન મળ્યું, ના એની ફૂડ હેબિટ સમાન મળી, ના એનો દેશ સમાન મળ્યો. આ બધામાં કોમન એક જ વસ્તુ મળી કે વર્લ્ડના બધા જ સક્સેસફુલ પીપલે, લોકોએ શ્રીમદ ભગવદ્ ગીતાજીનું વાંચન કર્યું. આ ગીતાજી એટલા માટે એની પૂજા થાય. હમણાં જ અભ્યાસક્રમમાં પણ ગીતાજી સરકારશ્રીના પ્રયાસથી આવી રહી છે, એની માટે મારી વ્યાસપીઠ એમને બિરદાવે છે કે એ જરૂરી છે, જરૂરી છે તમારે ગીતાજીનો અભ્યાસ ચડી રહી છે. આ પાંચ ગની પૂજા થાય અને એવી રીતે ધુંધુલીનો સંગ દોષ થાય. પોતે આવો સ્વાંગ રચ્યો, એ જે ફળ હતું એ ગાયને ખવડાવી દીધું, પણ સંતનું વચન કોઈ દી ખાલી ન જાય એટલા માટે ગાયના કુખેથી પણ દીકરો થયો, પણ એના કાન ગાયો જેવા હતા એટલે નામ પાડવામાં આવ્યું ગોકર્ણ. ગોકર્ણ મહારાજ કી જય. અને ધુંધુલીનો દીકરો થયો, એનું નામ થયું ધુંધુકારી. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહારાજ મોટા પંડિત થયા, જ્ઞાની થયા અને ધુંધુકારી માખલ થયા. પણ આની વિશેષ ચર્ચા કારણ કે 11:40 નો સમય બોલે છે, બરોબર છે, અને તમને ગરબે રમાડવાના છે તો 12 અત્યારે આપણે ગરબા ચાલુ કરીએ તો 12 વાગે થાય ને. પણ એક કામ કરીએ, ઘડીક ગરબા રમી લઈએ, પછી એવું લાગશે તો કથા થોડી કરીશું. અને કદાચ ધુંધુકારી જીવી જાય તો એ વાંધો નહીં, આમે આપણા ગોતું તું ગોતા તો છે ને, ભગવાનનું ધામ છે, અહીંયા હિંસાઓ થતી નથી, એટલે અમે જીવનદાન આપી દઈશું. પણ એના પહેલા તમારી આકૃતિ ગુણાનું કથયત, તમારું મુખાવલોકન એવું કહે છે કે હવે તમારે રમવું છે, તો આવો પહેલો ટેલિફોન કનૈયાને કરીએ. આમાંથી રિંગ વાગે કીબોર્ડમાંથી મોબાઈલની, હે કાંઈ વાંધો. પોતાના સ્થાન ઉપર બહેનો ભાઈઓ જેની ઈચ્છા હોય ઊભા થઈ જાય, અને અહીંથી સીધો ફોન લગાડવાનો છે ગોકુળમાં. એ કરવો છે ટેલિફોન રે કનૈયા, સાચો નંબર તારો દે. ટેલિફોન રે કનૈયા, સાચો નંબર.
ગયા છે ગાયો પાછળ બેઠેલા બહેનો પણ આગળ આવી જરા બેસી જશે એ કરવો છે તે અને ભાઈઓ મરંગ હોય તો આવે ઓને રે કનૈયા હા સાચો ન કરી તારો દે છે રે ઓ કરવો છે તેલી પો ઓરે કનૈયા સાચો ન I'm a
तू करो तुम्हारा शामनी रे बिजू तू ना होए जो
स्वाद है बिलारी। अरे राधे राधे हो,
राधे राधे रटो चले आएंगे बिहारे, राधे राधे रटो चले आएंगे बिहारे। अरे राधा जी ना दादा जी ये झांझरियो खड़ाव्यो, ना दादा जी ये झांझरियो खड़ाव्यो। राधा जी ना दादा जी ये झांझरियो खड़ाव्यो, राधे ना दादा जी झांझरियो बनायो। राधा जी ये पग मा पेराव्यो रे, राधा जी ये पग मा पेराव्यो रे। राधा जी नो झांझरियो, राधा जी नो झांझरियो। अरे राधा जी ना दादा जी ये झांझरियो खड़ाव्यो, राधे ना दादा जी ये झांझरियो खड़ाव्यो। झांझर पैरी ने राधा पानी भरवाया, ओ पानी भर तख वानू रे, पानी भर तख वानू रे। राधा जी नो झांझरियो, राधा जी नो झांझरियो। नी राधे नी राधे नी राधे। सुंदर नंद मुकुंदा हरि नारायण हरि मो, हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि मो। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि मो, हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि मो। हरि केशव हरि गोविंदा हरि नारायण हरि ओ, हरि केशव हरि गोविंदा हरि नारायण हरि ओ। हरि केशव हरि गोविंदा हरि नारायण हरि ओ। हरि सुंदर नंदन कुंता हरि नारायण हरि ओ, हरि सुंदर नंदन લડવાનું કર્યું
પણ બંને સુરીલા છે એકવાર બંને માટે તાળીઓ વગાડો ખૂબ સરસ અને એમની આખી ટીમ તબલા પેડ ખૂબ સરસ વાગી રહ્યું છે વાદ્ય સારું છે મારે ઘેરે જમવા પધારો કનૈયા હો નંદલાલા 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 મારું દીધેલવાલા તમને ધરાવો તમારું દીધેલું તમને ધરાવો તમારું દીધેલવાલા તમને ધરાવો તમારું દીધેલવાલા તમને ધરાવો મારું નથી તલવારે કનૈયા હો નંદલાલા મારું નથી તલવારે ગડરે જમનાને જારે ભર લાવો ગડરે જમનાને જારે ભર લાવો અચમન કરો ને મોરારે કનૈયા હો નંદલાલા અચમન કરો ને મોરારે કનૈયા હો નંદલાલા લવિંગ સોપારી ને પાન ના બેડલા સુપારીને પાન બીડલા વિંગ સુપારીને પાન બીડલા વિંગ સુપારીને પાન બીડલા ઉપવાસ કરો ને મોરારી કનૈયા માધવદાસના સ્વામી શમણિયા 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 પર જવ બલિહારે કનૈયા હો નંદલાલા પર જવ બલિહારે કનૈયા હો નંદલાલા હરે ઘેર જમવા પધારો કનૈયા હો નંદલાલા હરે ઘેર જમવા પધારો કનૈયા હો નંદલાલા હો નંદલાલા હો નંદલાલા હો નંદલાલા શર્કરા ખંડ કા ધ્યાની દધિ ક્ષીર ધૃતાનિ ચ આહારં ભક્ષ ભોજન ચ નૈવેદ્ય પ્રતિગૃહ્યતા રત્નેશ્વરી નમઃ જ્વાલામાલિકી નમઃ આરતી કરવા માટે પોતાનું સ્થાન ગ્રહણ કરી બહેનો આવી જાઓ જે પોતી જીવાના છે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદા શત્રુબુદ્ધિ વિનાશાય
दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्मा दीप ज्योति जनार्दन दीपो हर तुमे पापम दीप ज्योति नमो स्तुते ज्वालामालिनी नमरत्नेश्वरी नमः सर्वोपचारार्थे गंधक्षतभुजपाणिं समर्पयामि बोलिए भागवत भगवान की जय भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती श्रीमद् भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला सब ज्योति जगाने वाला सब ज्योति जगाने वाला हरि नाम यही हरि राम यही हरि जंग मंगल की आरती पापियों को पाप से भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है आरती ये शांति गीत ये पवन पुनीत पापी को मिटाने वाला हरि दर्श दिखाने वाला ये शांति गीत पवन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला यही सुख करनी यही दुख करनी यही सुख करनी ये दुख हरनी श्री मधुसूदन की आरती पापियों को पाप से तारती श्रीमद् भागवत भगवान की आरती आरती पापियों को पाप से तारती मधुर बोल जग कंद खोल संग मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला ये मधुर बोल जय पंच बोल सत मार्ग बताने वाला बिगड़ी को बनाने वाला श्री राम यही घन श्याम यही राम यही घन श्याम यही प्रभु की महिमा की आरती पापियों को पाप से तारती श्रीमद् भागवत भगवान की है आरती आरती पापियों को पाप से तारती श्रीमद् भागवत भगवान की है आरती पापियों को पाप से तारती करुणावतारम संसार सारम बुद्ध गे धारम सदा वसंतम रथ अरविंदे पवन भवान सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनोहरी सर्वमंगल मांगल्ये शिवे सर्वाद साधके शरणे त्र्यंबके गौरे नारायणी नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी
बहलाव जो आजे सोने जय श्री कृष्ण काले रे आव जो हरि गुण गावा हरि रस पीवा आवे ने लाव जो हरि गुण गावा हरि रस पीवा आवे ने लाव जो अखंड प्रेम तनी ज्योति ने कायम जलती राख जो अखंड प्रेम तनी ज्योति ने कायम जलती राख जो व्यवहार पूरा रही ने परमार्थ मा आव जो व्यवहार पूरा रही ने परमार्थ मा आव जो सगड़ी भर जो अदा करी पर जो अदा करी है सत्संग मात में आव जो आजे सौने जय श्री कृष्ण काले वेला आव जो आजे सौने जय श्री कृष्ण काले वेला आव जो काले वेला आव जो पाडोशी ने लाव जो पाडोशी भगवान की सत्य नारायण देव की कृष्ण कन्हैया लाल की गिरिराज धरण की कुल देवी मात की कष्ट भंजन हनुमान जी महाराज की स्वामी नारायण भगवान की अक्षर पुरुषोत्तम महाराज की गोपालानंद स्वामी महाराज की जय गुणातीत स्वामी महाराज की जय रुआ परिमात की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर जय जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसुर हो आप सर्वे शुभ रात्रि जय अंबे जय श्री कृष्ण आवती काले आप सर्व पाडोशी ની સાથે 8:30 વાગે મંડપ માં ઉપસ્થિત હશો એવી અપેક્ષા સહ જય શ્રી કૃષ્ણ દરેક સ્રોત